બરાબર આપણે ટોપિક એવો છે કે મેં તમને બંધકોણ ભણાયું તું બરાબર બોન્ડ એંગલ ક્લિયર મેં તમને બંધકોણ ભણાયું હતું બોન્ડ એંગલ બરાબર તો અમુક સ્ટુડન્ટનું એવું કહેવું છે કે બોન્ડ એંગલમાં જે મેં રૂલ નંબર ફાઇવ એ બરાબર એના ઉપર વાત નથી કરી તો ચલો હવે રૂલ નંબર ફાઇવમાં મેં શું કીધું હતું તો આગળના જે બી રૂલ એ બોન્ડ એંગલના એ તમે ચેક કરી દેજો આપણું જે લેક્ચર થ્રી એ બરાબર આપણું જે લેક્ચર થ્રી એ બરાબર પ્લે લિસ્ટમાં જઈને તમે ચેક કરજો તો લેક્ચર થ્રીમાં આપણે બોન્ડ એંગલના રૂલ બધા સમજાયેલા છે હવે આપણે જે બોન્ડ એંગલનો રૂલ નંબર ફાઇવ હોય એના ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તો બોન્ડ એંગલમાં રૂલ નંબર ફાઇવમાં એવું કીધું એ બરાબર કે જે નેગેટિવ ચાર્જેડ સ્પીસીઝ હોય બરાબર એના વધારે હોય કોના કરતાં ન્યુટ્રલ કરતાં અને જે પોઝિટિવ ચાર્જેડ સ્પીસીઝ હોય બરાબર એના બોન્ડ એંગલ ઓછા હોય છે ક્લિયર સારું હવે આ રૂલ સમજાવતા પહેલાં હું તમને એક બે ક્વેશ્ચન આપું છું બરાબર હોમવર્ક માટે તમારે મને એના આન્સર આપવાના બરાબર હોમવર્ક માટે ક્લિયર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ બરાબર તો તમારું હોમવર્ક માટેનો એક ક્વેશ્ચન એ બરાબર આપણે જાણી જોઈને આ બધું હોમવર્ક માટે આપીએ છીએ બરાબર કોઈ આપણી કમ્પ્લીટ કોપી કરી અને આપણે સામે ના આવે એના માટે આમ તો આપણને એવી કોઈ વીક નહીં એ કોપી બોપીની બરાબર આપણે ફિઝિકલના ટીચર છીએ નહીં બરાબર આપણું જે મેઇન સબ્જેક્ટ એ તો ઓર્ગેનિક હે પણ તો બી હવે જોઈએ ફિઝિકલમાં બી મને એવું લાગે કે કોપી કરશે પબ્લિક બરાબર થયું કેવું કે આપણે ઓર્ગેનિક બહુ સારું ભણાયું તો પછી આપણીને આપણી કોપી કરીને ને આપણા ચોપડા ફરતા કરી દે બરાબર અને હારા હો આપણી ને આપણી કાપે બધા આગળ ચલો હવે અહીંયા ધ્યાન રાખજો ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ બરાબર તો એમાં એક છે તમારી જોડે સીએલ ટુ છે બરાબર બીજું એ તમારી જોડે ઓ સીએલ ટુ બરાબર ક્લિયર ઓ સીએલ ટુ એ ત્રીજું એ તમારી જોડે સીએલ ટુ ઓ માઇનસ બરાબર અને ચોથું એ તમારી જોડે ઓ સીએલ ટુ માઇનસ બરાબર તો આવા અલગ અલગ જે ચાર આપ્યા એ બરાબર આની અંદર તમારે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ ફાઇન્ડ કરીને મને કહેવાનું હોય બંધ કોણનો ચડતો ક્રમ બરાબર તો તમે ફાઇન્ડ કરીને કહેજો બધા રૂલ લગાવી દેજો ક્લિયર આ ક્વેશ્ચન વન એ બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ માટે સારું હવે ક્વેશ્ચન ટુ સેમ ટુ સેમ બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ જ રાખવાનું આપણે બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ તમારે ફાઇન્ડ કરીને મને કહેવાનું હોય તમારા જે ઓપ્શન છે બરાબર ઓપ્શન એક્ઝીસીએલ ટુ બરાબર એક ઓપ્શનમાં શું એક્ઝીસીએલ ટુ એ બરાબર ચલો એક્ઝીસીએલ ટુ નહીં રાખતો હું બરાબર તમારું ઓપ્શન છે બીસીએલ થ્રી બરાબર શું હે બી સીએલ થ્રી એના પછી તમારું એક ઓપ્શન છે એનએફ થ્રી એક ઓપ્શન છે એન ટુ બરાબર અને એક છે બીસીએલ બી ઈ ચલો બીસીએલ ટુ બી નહીં રાખતો બરાબર એક તમારું ઓપ્શન છે સીએચ ફોર મિથેન બરાબર તો આની અંદર તમારે કહેવાનું મને ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ દેખો આ પહેલો આના અંદર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ આ બીજો ક્વેશ્ચન છે બરાબર એના અંદર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ તમે મને આન્સર કરી શકો બરાબર વોટ્સઅપ કરજો આન્સર એના પછી એક ત્રીજો ક્વેશ્ચન તમને જે પૂછવા જઈ રહ્યું બરાબર એના અંદર તમારે મને ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ કહેવાનું હોય બરાબર તેમાં એક હે મારી જોડે એનએચ ટુ એ બરાબર શું એનએચ ટુ એના પછી એક એ મારી જોડે એનએચ ટુ માઇનસ બરાબર અને એ કે મારી જોડે એનએચ ટુ પ્લસ બરાબર અને એ કે મારી જોડે એનએચ થ્રી ક્લિયર તો આના અંદર બી તમારે મને બોન્ડ એંગલનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર કહેવાનો બરાબર ક્લિયર તો આ ક્વેશ્ચન નંબર થ્રી હવે હું તમને આપી દઉં ક્વેશ્ચન ફોર બરાબર ઓકે હવે જોઈ લઉં છું તમારી જોડે કેટલી જગ્યા બચે છે લખવા માટે બરાબર તો ક્વેશ્ચન નંબર ફોર બરાબર આવી જશે આના બી ઓપ્શન ક્લિયર તો એના માટે તમારે બોન્ડ એંગલનો મને ઇન્ક્રીઝિંગ ઓર્ડર કહેવાનો હોય બરાબર તો તમને અલગ અલગ ઓપ્શન આપી રહ્યો છું બરાબર પહેલું ઓપ્શન હે તમારું પીસીએલ થ્રી બરાબર બીજું ઓપ્શન હે તમારું બરાબર એ છે એસઓસીએલ ટુ ક્લિયર ત્રીજું ઓપ્શન હે તમારું બરાબર એ છે એનએચ ફોર પ્લસ વન બરાબર અને જે ચોથો ઓપ્શન છે બરાબર એ હે તમારી જોડે એસઓ ફોર માઇનસ ટુ બરાબર તો આના માટે તમારે મને બોન્ડ એંગલનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર કહેવાનો જો અહીંયા ક્યાંય બી રૂલ ફાઇવ મત વાપરજો મેં તમને એવો કોઈ બી પ્રશ્ન નહીં પૂછ્યો કે જેના અંદર રૂલ ફાઇવ તમારે વાપરવાની જરૂર પડે બરાબર હવે રૂલ ફાઇવ તો ક્યારે વાપરવાનો હોય એના વિશે હું તમને કહું બરાબર તો રૂલ ફાઇવમાં તમને આવો અણુઓવાળો કોઈ ક્વેશ્ચન નહીં પૂછે મતલબ કે આવી રીતે તમને મોલિક્યુલ્સ આપીને કોઈ ક્વેશ્ચન નહીં પૂછે એમાં તો કેવું હોય કે ખાલી તમને એ લોકો એમના એમ અગર ક્વેશ્ચન પૂછવા માગે છે તો એમના એમ મતલબ એ સમજાવું છું બરાબર તો આવડશે ઓકે સારું હવે એમના એમ પૂછવા માગે છે મતલબ કેવું બરાબર તો આ તમારા હોમવર્કે બરાબર બોન્ડ એંગલ માટેના હોમવર્કે ક્લિયર બોન્ડ એંગલ બરાબર એના માટેના તમારા આ હોમવર્ક છે બરાબર તો એના તમારે મને આન્સર કરવાના છે બોન્ડ એંગલ માટેના અને જે રૂલ નંબર ફાઇવ એ સમજાવી દઉં તો એ રૂલ નંબર ફાઇવ તો શું એ કે એની કંડિશન એ બરાબર કેવી કન્ડિશન હે કે તમને એમ કહેશે બરાબર કે તમારા જોડે કોઈ એ બી થ્રી એ બરાબર એ પ્લસ હે ક્લિયર તમારા જોડે એ બી થ્રી એ ન્યુટ્રલ હે અને તમારા જોડે એ બી થ્રી એ માઇનસ એ ક્લિયર હવે તમને એમ કહેશે કે બધામાં એક એક એલપી હે બરાબર બધામાં એલપી કેટલી એક એક છે બધાનું હાઈબ્રિડેશન બી સેમ એ માન લો કે બધાનું હાઈબ્રિડેશન એસપી થ્રી એ અગર એ લોકો એવી કન્ડિશન આપે અને તમને એટલી પાવર આપે આવું કરવાની તો મતલબ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય જાણી જોઈએ કે સેમ હાઈબ્રિડાઇઝેશન એવું ધારવાનું કે તમને એમ કે સપોઝ સેમ હાઈબ્રિડાઇઝેશન સેમ એલપીએ સેમ સાઈડ એટમે સેમ સેન્ટ્રલ એટમે તો પછી બોન્ડ એંગલ શું લખવાનું તો તમારે એવી કન્ડિશનમાં શું કરવાનું કે જે સૌથી વધારે બોન્ડ એંગલ એ નેગેટિવનું કરી દેવાનું એના કરતાં ઓછું બોન્ડ એન્ગલ ન્યૂટ્રલનું કરવાનું અને એનાથી ઓછું બોન્ડ એંગલ પોઝિટિવનું કરવાનું એવું માન લઈશું કે જે નેગેટિવ હશે બરાબર એ એલપી જોડે વધારે રિપલ્સન કરશે અને એનો બોન્ડ એંગલ સૌથી વધારે કરી દઈશું તો એને આપણે રૂલ નંબર ફાઇવ કહીએ છીએ બોન્ડ એંગલ માટેનો હવે એના માટે તમને કોઈ મોલિક્યુલ્સ કે એવું કોઈ અરેન્જ કરીને આપવું એ પોસિબલ હે નહીં બરાબર ઓકે તો ધ્યાન રાખજો એના માટે મોલિક્યુલ્સ વગેરે આવું અરેન્જમેન્ટ પોસિબલ નથી તો બી હું તમને થોડું ટ્રાય કરું અગર પોસિબલ થતું હોય તો મારી જોડે આવું હોય છે બરાબર સી ટુ ઓ છે અને બીજું એ સી એલ ટુ ઓ માઇનસ એ ક્લિયર તો હવે આના અંદર તમે જુઓ અગર તો અગર આનું હાઈબ્રિડેશન નીકાળવા જવું તો આ સેન્ટ્રલ એટમે બરાબર ચલો આ સેન્ટ્રલ એટમે તો આના છ ને બે આઠ બરાબર આઠ વાગ્યા બે ચાર તો આ થઈ જશે મારા જોડે એ ટુ ઇ ટુ શું થશે એ ટુ ઇ ટુ બરાબર ને આના અંદર અગર નીકાળું તો છ છ ને બે આઠ આઠ ને એક નવ નવ ભાગ્યા બે સાડા ચાર સાડા ચાર બરાબર સાડા ચારમાંથી બે જશે બરાબર તો આ જે થશે મતલબ એ આમ તો ખરે ખરેખર તો એ બી ટુ થઈ રહ્યું હોય પણ આના અંદર જે તમને એલપી મળશે બરાબર તો એ એલપી તમને મળશે ટુ પોઈન્ટ ફાઇવ કેટલી એલપી મળશે ટુ પોઈન્ટ ફાઇવ હવે ધ્યાન રાખજો તમારે ધારો કે ટુ પોઈન્ટ ફાઇવ એલપી મળે તો તમારે એને ટુ પોઈન્ટ ફાઇવ જ સમજવાની બરાબર ધારો કે ટુ પોઈન્ટ ફાઇવ મળે તો એલપીને ટુ પોઈન્ટ ફાઇવ સમજવાની બરાબર એનો મતલબ કે આનો બોન્ડ એંગલ વધી જશે સોરી આનો બોન્ડ એંગલ વધારે રાખવાનો તમારે ક્લિયર एलपी ने अँ टू पॉइंट फाइव जो फरीदी फरी कहीद छ छ चा, ने बे आठ बराबर आठ ने एक नौ नौ भाग्य बे साढ़ा चार बराबर साढ़ा चार माधी बे गया अँरी तो एलपी एने टू पॉइंट फाइव बन सू बन से एलपी टू पॉइंट फाइव अने जलपी बन सी बन सलपी टू बन स्लियर से। देखो सेंट्रल एटम सेम है अँ भी सेंट्रल एटम सेम है साइड एटम भी सेम है अँ भी साइड एटम सेम है अँलपी टू बनी रही है अँलपी के टू पॉइंट फाइव बनी रही है मैं तमने एम कलपी जीरो थाय વન થાય ટુ થાય બરાબર તેઓ સુધી બોન્ડ એંગલ ઘટતો રહેશે ક્લિયર હવે ધ્યાન રાખજો અગર એલપી ટુ પોઈન્ટ ફાઇવ તો બી બોન્ડ એંગલ ઘટતો રહેશે બરાબર બોન્ડ એંગલ કેવો રહેશે ઘટતો રહેશે ક્લિયર અને એલપી જેવી થ્રી થશે બરાબર એવો બોન્ડ એંગલ આપણે વન એટી કહીશું ક્લિયર તો અહીંયા હજી થ્રી નહીં થઈએ બરાબર એલપી કેટલી ટુ પોઈન્ટ ફાઈવ જ છે જો હાઇબ્રિડેજેશન માટે આપણે એને અને એસપી થ્રી કહી શકીએ બરાબર મતલબ એસપી થ્રીડી કહી શકીએ એને હાઇબ્રિડન માટે ક્લિયર કેમકે આઠ આઠ ને બે સોરી છ છ ને બે આઠ આઠ ને એક નવ બરાબર નવ ભાગે બે એટલે સાડા ચાર સાડા ચાર આવે ને તો આપણે પાંચ લઈ લેવાનું અને શું કહેવાનું એસપી થ્રી ડી કહી દેવાનું ભલે હાઇબ્રિડેશન માટે આપણે પાંચ લઈ શકીએ બરાબર પણ જ્યારે એલપી ફાઇન્ડ કરવાની ત્યારે તો આપણે ચાર પોઈન્ટ પાંચ માઇનસ બે એનો મતલબ કે એલપી તો આપણે આવી રીતે જ ફાઇન્ડ કરીશું ટુ પોઈન્ટ ફાઇવથી ફાઇન્ડ કરીશું કેમ કે એલપીના અંદર આવું પોસિબલ હૈ કેમ કે ટુ પોઈન્ટ ફાઇવ એલપી એનો મતલબ પાંચ ઇલેક્ટ્રોન થયા બરાબર ટુ પોઈન્ટ ફાઇવ એલપી એનો મતલબ પાંચ ઇલેક્ટ્રોન થયા કેમ કે એક એલપી બરાબર બે ઇલેક્ટ્રોન થાય બરાબર તો ટુ પોઈન્ટ ફાઇવ એલપી મતલબ પાંચ ઇલેક્ટ્રોન થાય એનો મતલબ કે આને એક ઓડ સ્પીસીઝ બની ગઈ છે બરાબર તો એવી કન્ડિશન માટે તમે યુઝ કરી શકશો કે એલપી તમે આવી ફ્રેક્શન વેલ્યુમાં લઈ શકો એલપીને પણ તમે અપૂર્ણાંક વેલ્યુમાં અહીંયા આગળ લઈ શકશો બરાબર અથવા તમે અહીંયા રૂલ ફાઇવનો બી યુઝ કરી શકો બરાબર અગર તમને કશું ખબર નહીં પડતી તો તમે રૂલ નો યુઝ કરી શકો કે આના ઉપર માઇનસ છે અને આ કેવું હે ન્યુટ્રલ હે સોરી રૂલ ફાઇવનો યુઝ મત કરજો અહીંયા સોરી અહીંયા રૂલ ફાઇવનો યુઝ મત કરજો દેખો સાંભળો હવે રૂલ ફાઇવનો યુઝ અહીંયા નથી કરવાનો બરાબર આનો બોન્ડ એંગલ તમારે વધારે રાખવાનો છે ક્લિયર રૂલ ફાઇવ યુઝ નથી કરવાનો સોરી ફરીથી બોલ દઉં છું રૂલ ફાઇવ યુઝ નથી કરવાનો બરાબર આનો બોન્ડ એંગલ વધારે આવશે આનો ઓછો આવશે કેમ કે એની જોડે એલપી વધી ગઈ બરાબર મતલબ રૂલ ટુથી આપણે આન્સર કરીશું ક્લિયર તો જેટલા બી મેં તમને ક્વેશ્ચન આપ્યા એ તમારે વન રૂલ વન રૂલ ટુ રૂલ થ્રી રૂલ ફોર ઉપરથી આન્સર આપવાના હે જેટલા બી મેં તમને ક્વેશ્ચન આપ્યા એના આન્સર તમારે રૂલ વન રૂલ ટુ રૂલ થ્રી અને રૂલ ફોર ઉપરથી આપવાના રૂલ ફાઇવ પરથી અગર ક્વેશ્ચન પૂછવો હશે તો એ લોકો તમને પાવર આપશે કે સેમ હાઇબ્રિડાઇઝેશન સેમ એલપીએ એવું માન લો અને પછી તમને બોન્ડ એંગલના ક્વેશ્ચન પૂછશે એના સિવાય એ લોકો બોન્ડ એંગલના ક્વેશ્ચન તમને પૂછશે નહીં બરાબર ઓકે તો આ હજી બોન્ડ એંગલમાં રૂલ ફાઇવની જે વાત હતી એ બરાબર હવે મારે તમને થોડી વાત કરવી હતી બરાબર બોન્ડ ઓર્ડર ઉપર ક્લિયર ચલો બોન્ડ ઓર્ડર બરાબર તો હવે મેં તમને બોન્ડ ઓર્ડર માટે એક તો એને એવું કીધું હોય કે બોન્ડ ઓર્ડર બરાબર એનું ફોર્મ્યુલા આવું હોય કે વન ઓફ એન બી માઇનસ એને બરાબર બોન્ડ ઓર્ડરનું જે ફોર્મ્યુલા એ શું હોય વન ઓફ એન માઇનસ એને અને બીજું મેં તમને એવું કીધું કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ ટોટલ બોન્ડ અપોન સિગ્મા બોન્ડ બરાબર બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ ટોટલ બોન્ડ અપોન સિગ્મા બોન્ડ આવું મેં તમને એક ફોર્મ્યુલા કીધું એ બરાબર તો આ તો એને બધાને ખબર હશે સ્કૂલમાં તમને બધા ટીચર્સે કરાવી દીધું હશે બરાબર કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ વન ઓફ એન બી માઇનસ એનએ હવે તમને આના ઉપરથી ધારો કે એમ પૂછે કે મારી જોડે એચ ટુ માઇનસ છે બરાબર તો એચ ટુ માઇનસનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરો બરાબર એચ ટુ માઇનસનો શું ફાઇન્ડ કરો બોન્ડ ઓર્ડર તો ચલો હવે એચ ટુ માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોને ત્રણ ઇલેક્ટ્રોનએ બરાબર તો પહેલાં આના માટે આપણે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે બરાબર તો મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ડ્રો કરીએ બરાબર તો જે તમને ખબર હે લેસ દેન ચૌદ ઇલેક્ટ્રોન માટે અલગ એ અને ગ્રેટર ધેન ચૌદ ઇલેક્ટ્રોન માટે અલગ હે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ બરાબર અહીંયા હું ડાયાગ્રામ શીખવવા માટે ટાઈમ નહીં બગાડું બરાબર એટલો બધો ટાઈમ નહીં કે હું તમને ડાયાગ્રામ બી શીખવી શકું બેટા બરાબર તો હવે અહીંયા મતલબ કે એચ માઇનસ છે બરાબર તો એના અંદર કેટલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનએ બરાબર તો એચ ટુ માઇનસમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે ત્રણ હશે કેમ કે એક હાઇડ્રોજનનો એક બેનો બે અને આ માઇનસ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે ત્રણ હશે એચ ટુ માઇનસમાં બરાબર તો આ આપણું સીગમાં વન અને આ આપણું સીગમાં સ્ટાર વન બરાબર તો ટોટલ ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એક બે અને ત્રણ ઇલેક્ટ્રોન તમે અહીંયા આગળ ભરી દેશો તો ત્રણ ઇલેક્ટ્રોન ભરશો જે સ્ટાર વાળા છે બરાબર સ્ટાર વાળાને કહેવાશે એન એ બરાબર જે સ્ટાર વાળાએ બરાબર સ્ટાર વાળા એને કહેવાશે એન એ અને જે સ્ટાર વગરના એને શું કહેવાશે એન બી કહેવાશે ક્લિયર તો તમે હવે આનો બોન્ડ ઓર્ડર અગર ચેક કરવા જશો તો સ્ટાર વાળા બરાબર કેટલાય બે અને સ્ટાર વગરનું કેટલું એ એક ટુ માઇનસ વન મતલબ તમારો બોન્ડ ઓર્ડર આવશે વન હાફ મતલબ કે બોન્ડ ઓર્ડર તમને મળશે પોઈન્ટ ફાઈવ બરાબર તો એચ ટુ માઇનસનો જે બોન્ડ ઓર્ડર એ તમને શું મળે પોઈન્ટ ફાઇવ મતલબ કે આ જે વેલ્યુ એ ફ્રેક્શનલ વેલ્યુ એ ફ્રેક્શનલ વેલ્યુ એ મતલબ કે અપૂર્ણાંક સંખ્યા છે તો અપૂર્ણાંક સંખ્યા એનો મતલબ કે એચ ટુ માઇનસ ઇઝ અનસ્ટેબલ બરાબર એનો મતલબ કે કેવો હશે અનસ્ટેબલ હશે મેં તમને પહેલાં બી કીધું એ બરાબર કે જે તમારા બોન્ડ ઓર્ડર એ બરાબર એ અગર પોઝિટિવ હે અને ન્યુટ્રલ વેલ્યુ એ બરાબર પોઝિટિવ અને ન્યુટ્રલ વેલ્યુ એનો મતલબ કે વન ટુ થ્રી ફોર ફાઇવ આવાય બરાબર તો એવી જે સ્પીસીઝ હશે એ સ્ટેબલ રહેશે એના પછી મેં તમને કીધું કે તમારા બોન્ડ ઓર્ડર અગર પોઝિટિવ એ અને ફ્રેક્શનલ વેલ્યુ વેલ્યુએ ફ્રેક્શનલ વેલ્યુ મતલબ વન પોઈન્ટ ફાઇવ ટુ પોઈન્ટ ફાઇવ થ્રી પોઈન્ટ ફાઇવ આ ટાઈપની વેલ્યુ વેલ્યુએ તો એ તમારું થોડું અનસ્ટેબલ થઈ જશે બરાબર અને તમારો બોન્ડ ઓર્ડર અગર ઝીરો એ બરાબર બોન્ડ ઓર્ડર અગર તમારી જોડે ઝીરો આવે છે એનો મતલબ કે તમારો જે મોલિક્યુલ છે બરાબર એ પોસિબલ નથી એનો મતલબ કે એવો અણુ બનાવવો શક્ય નથી ધ્યાન રાખજો કે આ પોઝિટિવ ક્યારે આવશે તો જ્યારે તમારો એન બી ઇઝ ગ્રેટર ધેન એન હશે ક્લિયર તો તમને અહીંયાથી એવું બી પૂછી શકે કે જ્યારે ક્યારે મોલિક્યુલ સ્ટેબલ હશે મતલબ અણુઓ ક્યારે સ્ટેબલ હશે તો જ્યારે એન ગ્રેટર ધેન એનએ હશે ત્યારે તમારા મોલિક્યુલ હશે સ્ટેબલ હશે ક્લિયર એન બી ઇઝ ગ્રેટર દેન એનએ હશે તો તમારા જે અણુ હશે કેવા હશે સ્ટેબલ હશે અગર એન બી ઇઝ ઇક્વલ ટુ એન થઈ ગયું બરાબર તો તમારો જે મોલિક્યુલ હશે એ પોસિબલ નહીં થાય કેમ કે એન બી ઇઝિકલ ટુ એને થશે તો તમારો બોન્ડ ઓર્ડર ઝીરો આવી જશે બંધ ક્રમાંક શૂન્ય આવશે અને એવો અણુ શક્ય નહીં રહે બરાબર અને આવી ફ્રેક્શનલ વેલ્યુ અગર આવવા લાગી તો બી ઝીરો થઈ જશે ક્લિયર હવે એને આવું કદી થવાનું નહીં એ બરાબર એન બી કરતાં એને કદી વધવાનો હે નહીં ક્લિયર અને આવું અગર થવા લાગશે તો ભાઈ બોન્ડ ઓર્ડર માઇનસમાં આવશે અને જે પોસિબલ હે નહીં ક્લિયર આવું અગર થશે તો બોન્ડ ઓર્ડર માઇનસમાં આવશે અને પોસિબલ નથી બરાબર ઓકે તો ધ્યાન રાખજો આ બી એક તમારા માટે નવું હોય કે ક્યારે તમારા જે મોલિક્યુલ હશે સ્ટેબલ રહેશે ઓકે તો હવે હું તમને આવી રીતે જે ડાયાગ્રામ પરથી અમુક જે એક બે એમસીક્યુ એ કરાવી દઉં છું બરાબર ડાયાગ્રામ પરથી દેખો હવે તમારે ડાયાગ્રામ ક્યાં સુધી ડ્રો કરવાની જરૂર પડશે ક્લિયર તો તમને અગર સમજો કે આ આઠ ઇલેક્ટ દેખો ઓલું તો મેં તમને શીખ્યું એ ચૌદ તેર બાર અગિયાર દસ બરાબર નવ આઠ બરાબર તો આનું ત્રણ એ આનું ટુ પોઈન્ટ ફાઇવ એ આનું ટુ એ આનું વન પોઈન્ટ ફાઇવ હે આનું વન એ આનું પોઈન્ટ ફાઇવ એ આનું ઝીરો એ બરાબર તો આ મેં તમને શીખવ્યું એના પછી તમારે શું એ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ બરાબર તો આનું ટુ પોઈન્ટ ફાઇવ બરાબર આનું હતું ટુ આનું હતું વન ફાઇવ આનું વન આનું પોઈન્ટ અને આનું ઝીરો તો આટલા આટલા અગર ઇલેક્ટ્રોન એ તો તો તમે આ સ્કીમથી કરી દેજો બરાબર અગર ઇલેક્ટ્રોન તમને આઠથી લઈ અને વી સુધી તો તમે આ સ્કીમથી કરી દેજો ડાયાગ્રામ દોરવાની કોઈ જરૂર નહીં બરાબર ચિતાર બિતાર દોરવાની કોઈ જરૂર નહીં એ પણ હવે ધારો કે તમને સમજો કે આવું હાલ દીધું બરાબર આવું હાલ દીધું મતલબ કે તમને એવું હાલ્યું હોય બરાબર કે એલઆઈ ટુ બરાબર ટુ પ્લસ સમજો હવે તમને આવું હાલ દીધું એલઆઈ ટુ ટુ પ્લસ બરાબર અને એમ કીધું કે આના અંદર બોન્ડ ઓર્ડર ગણો બરાબર આના અંદર બોન્ડ ઓર્ડર ગણો તો એલઆઈ ટુ ટુ પ્લસમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો ત્રણ દુ છમાંથી બે ગયા બરાબર એટલે ટોટલ ઇલેક્ટ્રોન ચાર થશે કેટલા થશે ચાર તો ટોટલ ઇલેક્ટ્રોન ચાર થશે તો પછી તમારે એના માટે જે ડાયાગ્રામ છે એ ડ્રો કરવો પડશે બરાબર તો ડાયાગ્રામમાં એ તમને ખબર હ ને કેવું એ બરાબર તો કહી દઉં હવે જે પહેલું હશે એ હશે સિગમાં વન એસ પછી જે બીજું હશે એ હશે સિગમાં સ્ટાર વન એસ પૈ હશે સિગમા ટુ એસ બરાબર ને એના પૈનું એ સિગમા સ્ટાર ટુ એસ તો આટલા સુધી તમને આવડે ને તો ચાલે એનાથી આગળ કોઈ જરૂર નહીં એ બરાબર સીગમા વન એસ સિગમાં સ્ટાર વન એસ સિગમાં ટુ એસ અને

ક્લિયર હવે અહીંયા ધ્યાન આપજો બરાબર કે તમારે ડાયાગ્રામ બનાવવું ક્યારે જરૂરી બની જશે બરાબર મતલબ કે આ જે ચિતાર છે બરાબર એ બનાવવું જરૂરી ક્યારે થઈ જશે બરાબર કઈ પોઝિશનમાં તમારે ચિતાર દોરવો ફરજિયાત થઈ જશે ઓકે કેવી કન્ડિશનમાં તમારે ડાયાગ્રામ બનાવવું ફરજીયાત હે તો હું આગળ બે ડાયાગ્રામ બનાવું છું એક છે લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઇલેક્ટ્રોન માટેનું અને બીજું એ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઇલેક્ટ્રોન માટેનું ચલો તો હવે ડાયાગ્રામમાં ધ્યાન રાખજો બરાબર अगर 14 तो 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 चौथ के चौथी ओछा है इलेक्ट्रॉन तो के विधि बनाવાનું ડાયાગ્રામ અને 14 के चौथी વધારે तो के विधि बनाવાનું ડાયાગ્રામ તો ધ્યાન રાખજો આવું રહેશે બરાબર 1 2 3 4 અંબે માની જય જયકાર બરાબર અહીંયા ભી રહેશે 1 2 3 4 અંબે માની જય જયકાર બરાબર ઓકે अगर 14 के चौथी ओछा है बराबर 14 के चौथी ओछा है તો તમારે એના માટે રાખવાનું શું રાખવાનું માટે ગુજરાતીમાં જે આપણે હોય બરાબર ત્રણ ટપકા આવી રીતે માટે એ ટાઈપનું ક્લિયર બરાબર ઓકે ચૌદ કે ચૌદથી ઓછાએ તો બરાબર તો શું રાખીશું માટે રાખીશું ને આના માટે બી તમારે માટે જ રાખવાનો છે ક્લિયર મતલબ આ ટાઈપ રહેશે ઓકે બરાબર હવે આ બધી તમારે જોડવાની જોડવાનીએ ક્લિયર ડાયાગ્રામ માટે તે તમને ખબર હશે કે કેવી રીતે જોડાય છે બરાબર ઓકે તો ડાયાગ્રામનું થોડું બેઝિક નોલેજ હશે તમને બરાબર કેમ કે ડાયાગ્રામ ઉપર આટલી બધી ચર્ચા હું નહીં કરી શકું બરાબર પછી આ બધીને ભેગી જોડવાની રહેશે ક્લિયર હવે બધાના નામ બી તમને ખબર હશે બરાબર ઓકે ચલો હવે બધાના નામ બી કહી દઉં છું બરાબર શું હે શું નહીં બધાના નામ તો ધ્યાન રાખજો હવે બરાબર કેવી રીતે હે બધાના નામ સારું ચલો ઓકે તો આ આ પ્રકારનો તમારો જે ડાયાગ્રામ હશે બનશે આને કહેવાય છે સિગ્મા વન એસ બરાબર આને કહેવાય સિગમા સ્ટાર વન એસ આને કહેવાય સિગમા ટુ એસ આને કહેવાય સિગમા સ્ટાર ટુ એસ આ છે પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઇ ટુ પી વાય બરાબર આય આપણું સિગ્મા ટુ પીઝેડ બરાબર આ છે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઇ સ્ટાર ટુ પી વાય બરાબર અને આય એ સિગ્મા સ્ટાર ટુ પીઝેડ શું એ આપણું સિગ્મા સ્ટાર ટુ પીઝેડ બરાબર આ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઇલેક્ટ્રોન માટે છે આ જે એ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઇલેક્ટ્રોન માટે તો દેખો હવે આમાં આવું કર્યું માટે બનાવ્યું છે ગુજરાતીમાં હવે આના અંદર બનાવવાનું એ તમારે કારણ કે શું બનાવવાનું એ કારણ કે દેખો હવે કારણ કે સમજાઈ દઉં એટલે ગુજરાતીમાં નહીં કરતા આપણે આમ ત્રણ ટપકા તો આને માટે કહીએ છીએ બરાબર ને આને ત્રણ ટપકાને શું કહીએ કારણ કે બરાબર ઇંગ્લિશમાં કહેતા હશે ફોર બરાબર એન્ડ બીકોઝ બરાબર એમાં જે મેથ્સમાં આવીને જે સાઇન બતાવે એની વાતે ક્લિયર તો આના માટે કારણ બરાબર ચૌદથી વધારમાં કારણે બરાબર અને પાછું ઉપર તો માતાજી જ છે બરાબર એટલે ઉપર તો શું રહેશે માટેનું માટે રહેશે ક્લિયર તો ધ્યાન રાખજો બરાબર હવે આ બધાને બી આપણે અહીંયા આગળ જોઈન્ટ કરી દઈએ છીએ બરાબર જોડી દઈએ છીએ આ બધાને બી અહીંયા આગળ આપણે જોઈન્ટ કરી રહ્યા છીએ બેટા બરાબર હવે આ બધી હરી પાછી જોઈન્ટ કરવી પડશે કરી દઈએ વાંધો નહીં ચલો હવે આ ઇક્વલ રહેશે ઓકે બરાબર આ સેમ રહેશે આ ભી સેમ રહેશે હવે આના અંદર તમને એને થોડું ચિતાર વિશે માહિતી હાલ દઉં બરાબર હવે વાત છેડ દીધી એ તો અહીંયા બાજુમાં તમને જે બતાવેલી હશે એ ઓટોમિક એટોમિક ઓર્બિટલ હશે બરાબર મતલબ કે પરમાણવીય કક્ષકો હશે આવી રીતે બાજુમાં જે બતાવી હશે બરાબર એ પરમાણવીય કક્ષકો હોય અંદર જે બતાવી લઈએ એ મોલિક્યુલર ઓર્બિટલે બરાબર અને બહાર જે એ એટોમિક ઓર્બિટલે ક્લિયર તો ધ્યાન રાખજો હવે અંદર જે એ મોલિક્યુલર ઓર્બિટલે અને બહાર જે શું એટોમિક ઓર્બિટલ હકીકતમાં કેવું હોય કે એટોમિક ઓર્બિટલ બે ભેગી થાય બરાબર એટમિક ઓર્બિટલ ઓવરલેપિંગ થાય અને એના કારણે મોલિક્યુલર ઓર્બિટલ બનતી હોય ધારો કે સમજો કે બે ઓટમિક ઓર્બિટલ ભેગી થાય તો એના કારણે મોલિક્યુલર ઓર્બિટલ બી બે બને બરાબર એમાં એક એવી હોય કે જેની એનર્જી વધારે હોય અને બીજી એવી હોય કે જેની એનર્જી ઓછી હોય તો જેની એનર્જી ઓછી હોય એને આપણે સિગ્મા કહીએ છીએ અને જેની એનર્જી વધારે હોય એને સ્ટાર વન કહીએ છીએ મતલબ જેની એનર્જી ઓછી હોય એને બી કહેવાય બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ અને જેની એનર્જી વધારે હોય બરાબર એને એ બી એમો કહેવાય એન્ટીબોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ્સ આના ઉપર જે બી વધારે ચર્ચા હશે બરાબર એ આપણે એમઓટીમાં કરીશું એ કામ કરો એમઓટી અને થિયરી કોઈ જરૂર નહીં ભણવાની બરાબર એમઓટી હું અહીંયા જ તમને કહી દઉં એમઓટી બરાબર મોલિક્યુલર ઓર્બિટલ થિયરી એના અંદર અહીંયા તમને બોલ દઉં છું હવે આ વાત નીકળી ગઈ તો એમઓટી ઉપર જ વાત કર દઉં આખી આખી તો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર એને ગુજરાતીમાં કહેવાય આણવીય કક્ષકવાદ બરાબર ગુજરાતીમાં એને શું કહેવાય આણવીય કક્ષકવાદ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર તો મૂલિકન અને હુંડ જે મિલિકાન હુંડે બરાબર એણે આપી હતી તો એણે શું કીધું હતું કે જેવી રીતે પરમાણુમાં પરમાણુ કક્ષક હોય બરાબર એટમની અંદર એટોમિક ઓર્બિટ હોય બરાબર જેવી રીતે પરમાણુમાં પરમાણુ કક્ષક હોય મતલબ કે એટમમાં જેવી રીતે એટોમિક ઓર્બિટ હોય બરાબર એવી રીતે મોલિક્યુલમાં મોલિક્યુલર ઓર્બિટલ હોય મતલબ સમજાયું મોલિક્યુલમાં મોલિક્યુલર ઓર્બિટ હોય તો મિલિકને એવું કીધું હતું કે પરમાણુ માટે જેવી રીતે પરમાણુ કક્ષક છે એવી રીતે અણુ માટે આણ્વીય કક્ષક છે मतलब के एटम के लिए जैसा एटॉमिक ऑर्बिट होती है वैसे मॉलिक्यूल के लिए मॉलिक्यूलर ऑर्बिट्स होती है बराबर અને હવે એને બીજુ આ એનો ફર્સ્ટ પોઈન્ટ હતો બરાબર એની પહેલી લાઈન હતી બરાબર હવે એની બીજી લાઈન શું હતી આમ ઓળજો એટલે એમ કીધુંતું કે જે બી એટમિક ઓર્બિટ હોય બરાબર એટમિક ઓર્બિટ હોય એ એટમિક ઓર્બિટ એકબીજા સાથે મિક્સ થાય અને આના કારણે મોલેક્યુલર ઓર્બિટ બને શું બને મોલેક્યુલર ઓર્બિટ ધારો કે બે એટમિક ઓર્બિટ મિક્સ થશે તો મોલેક્યુલર ઓર્બિટ ભી બે બનશે બરાબર ધારો કે ત્રણ મોલિક્યુલર ત્રણ એટોમિક ઓર્બિટ મિક્સ થશે તો સામે ત્રણ એટોમિક ઓર્બિટ મિક્સ થશે તો સામે મોલિક્યુલર ઓર્બિટ બી ત્રણ મળશે એનો મતલબ કે જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો ભેગી થશે સામે એટલી જ સંખ્યામાં આણવીય કક્ષકો ઉત્પન્ન કરશે તો જુઓ પહેલાં એણે કીધું કે પરમાણુ કક્ષકો ભેગી મળીને આણવીય કક્ષકો બને પછી એણે કીધું કે જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો ભેગી થાય એટલી જ સંખ્યામાં આણવી કક્ષકો ઉત્પન્ન કરે જુઓ અહીંયા બે બે એટોમિક ઓર્બિટ ભેગી થઈ તો મોલિક્યુલર ઓર્બિટ બે બની અહીંયા બે atomic orbital ભેગી થઈ તો molecular orbital બે બની અહીંયા જો 1 2 3 1 2 3 મતલબ 6 atomic orbital ભેગી થઈ ખબર બરાબર atomic orbital ના atomic 6 atomic orbital ભેગી થઈ તો સામે molecular orbital ભી 6 બને કેટલી બને 6 ક્લિયર તો ધ્યાન રાખજો દરરોગે બે ભેગી થાય તો બે બને એમાંથી એક ની એનર્જી વધાર હોય બરાબર અને એક ની એનર્જી ઓછી હોય જેની એનર્જી વધારે હોય બરાબર અને જેને ABMO કહેવાય એન્ટિબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટ્સ અને જેની એનર્જી ઓછી હોય એને બી કહેવાય બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટ્સ ક્લિયર તો ધ્યાન રાખજો એના પછી એણે એમ કીધું હતું કે જે એટોમિક ઓર્બિટ હોય બરાબર એટોમિક ઓર્બિટ હોય એ એમાં એક જ ન્યુક્લિયસ બરાબર એના ઉપર આખું કામ કરતું હોય અને જે મોલિક્યુલર ઓર્બિટ હોય બરાબર એના અંદર એકથી વધારે ન્યુક્લિયસ કામ કરતા હોય છે મતલબ ધ્યાન રાખવા એટોમિક ઓર્બિટ હોય એનું એક જ ન્યુક્લિયસ હશે અને જે મોલિક્યુલર ઓર્બિટ હશે એના ઉપર બે ન્યુક્લિયસની ઇફેક્ટ રહેશે કેમ કેમ કે મોલિક્યુલર ઓર્બિટ બનવા માટે બે એટમ ભેગા થાય તો મોલિક્યુલર ઓર્બિટ ઉપર બે ન્યુક્લિયસની ઇફેક્ટ રહેશે એટલે એણે એમ કીધું હતું કે જે પરમાણવીય કક્ષકો છે એના ઉપર એક એ એક જ કેન્દ્રની અસર વર્તાય છે જ્યારે આણ્વીય કક્ષકો એ બહુ કેન્દ્રીય હોય છે મતલબ કે એના ઉપર એક કરતાં વધારે કેન્દ્રોની અસર વર્તાય છે તો આ બધા જે સેન્ટેન્સ એ તમને ટી માટે કામ લાગશે ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ માટે કે એમ શું શું કીધું છે બરાબર તો એમ ઓટીમાં શું કીધું છે બરાબર તો આ પહેલો પોઈન્ટ છે એમઓટીનો આ એમઓટીનો બીજો પોઈન્ટ છે પછી એમોટીનો શું એ ત્રીજો પોઈન્ટ છે બરાબર તો ત્રીજા પોઈન્ટના અંદર ધ્યાન રાખજો કે જે એટોમિક ઓર્બિટ હોય એ યુનિ મોલિક્યુલર હોય યુનિ ન્યુક્લિયર હોય યુનિ ન્યુક્લિયસ બરાબર એટોમિક ઓર્બિટ યુનિ ન્યુક્લિયર હોતીએ ઓર જો મોલિક્યુલર ઓર્બિટર હોતી વો પોલી ન્યુક્લિયર હોતીએ કે ઉમે બહુ જ સારા આઇટમ જુડતે ગુજરાતીમાં બોલ દઉં પરમાણવીય કક્ષકો એક કેન્દ્રીય હોય છે જ્યારે આણવીય કક્ષકો એ બહુ કેન્દ્રીય હોય છે બરાબર એના પછી જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો ભેગી થશે એટલી જ સંખ્યામાં આણવી કક્ષક ઉત્પન્ન થશે બાકી કે પરમાણુ કક્ષકોના ભેગા થવાથી જ આણવી કક્ષકો બનતી હોય છે ક્લિયર એના પછી જે ચોથી વાત હતી બરાબર કે જેની એનર્જી ઓછી હશે બરાબર એ બીએમઓ કહેવાશે અને જેની એનર્જી વધારે હશે એને એબીએમઓ કહેવાશે બરાબર મતલબ જેની ઉર્જા વધારે હશે એ એબીએમઓ થશે બંધ પ્રતિકારક આણવી કક્ષક એન્ટીબોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ્સ અથવા એને કહેવાશે હુમો બરાબર હાઇએસ્ટ અનૉક્યુપાઇડ મોલિક્યુલર ઓર્બિટલ્સ બરાબર અને જે ઓછી હશે એને લૂમો કહેવાશે બરાબર લોએસ્ટ અનઓક્યુપાઇડ ઓક્યુપાઇડ ઓર્બિટલ્સ લોએસ્ટ એનર્જી અનઓક્યુપાઇડ ઓક્યુપાઇડ ઓર્બિટલ્સ એવું બી કહેવામાં આવશે ક્લિયર અને પાંચમી એણે વાત કીધી હતી કે આના અંદર તમે ઇલેક્ટ્રોન ભરવા માટે આઉટબાઉ પોલી અને હુંડનો જે રૂલ છે બરાબર એને યુઝ કરવાના આઉટબાઉ પોલી અને હુંડનો જે રૂલ એને યુઝ કરવાના તો આપણે કેવું કરીએ કે એટમિક ઓર્બિટમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરતા હોઈએ છીએ ત્યારે આઉટબાઉ પોલી અને હુંડના રૂલ વાપરીએ છીએ તો મોલિક્યુલર ઓર્બિટમાં બી ઇલેક્ટ્રોન ભરતી વખતે આવું બહુ પોલી અને ઊંડાના રૂલને ફોલો કરવાના મતલબ એમના રૂલના મુજબ જ અહીંયા ઇલેક્ટ્રોન ભરવાનાય કેવી રીતે તો અહીંયા બી એનર્જી વાઇઝ ઇલેક્ટ્રોન ભરવાનાય બરાબર ઓકે તો આ હતી એમોટીની મેઇન મેઇન વાત તો અહીંયા સમજાવ્યું જુઓ કે આ વન હેશે બરાબર દેખો હવે થોડું અહીંયા સમજાવવાની કોશિશ કરું છું કે એક વન હેશે બરાબર અને મારી જોડે બીજી વન હેશે તો આ બે વન એસ ભેગી થશે તો એના કારણે એક બનશે સિગ્મા વન એસ અને બીજી બનશે સિગ્મા સ્ટાર વન એસ मतलब कि आ एटॉमिक ऑर्बिट है आ एटॉमिक ऑर्बिट है बराबर एटॉमिक ऑर्बिट मतलब परमाणविक कक्षक है बराबर आ भी एक एटॉमिक ऑर्बिट है मतलब परमाणु कक्षक है तो बे एटॉमिक ऑर्बिट भेगी तो एना एवं जैसे बन मॉलिक्यूलर ऑर्बिट्स एम एक एनर्जी ओछी है बराबर देखो आ बे बेगी थी तो एना एक आ एनर्जी है बराबर तब ध्यान रखो एनर्जी है बराबर ऊपर जवा एनर् बराबर तो एक एनर्जी ओछी है बराबर तो बी एमो थी गई बीजा एनर्जी બીજી અહીંયા એક જે મેઈન વાત હતી છઠ્ઠા નંબરની કે ઇક્વલ એનર્જી જની હશે બરાબર એજ ઓર્બિટ ભેગી થશે મતલબ કે શું હોય કે મારી જોડે જો અગર 1s છે બરાબર તો એના સાથે 2s ભેગી નહીં થાય કારણ કે 1s અને 2s ની એનર્જી અલગ હશે બરાબર તો 1s સાથે 2s ભેગી થશે બરાબર તો કશું બી ન બને મતલબ કે કોઈ નવી મોલેક્યુલર ઓર્બિટ ન બને તો ધ્યાન રાખજો કે atomic orbit એજ ભેગી થશે કે જે જેની એનર્જી લગભગ ઇક્વલ હશે મતલબ કે 1s સાથે 1s ભેગી થશે તો આપણને મોલેક્યુલર ઓર્બિટલ મળશે બરાબર 1s સાથે 2s ભેગી થશે તો આપણને કોઈ મોલેક્યુલર ઓર્બિટલ મળવાની નથી મતલબ એના કારણે કોઈ આણ્વીય કક્ષક રચાશે નહીં તો આણ્વીય કક્ષક ત્યારે રચાશે જ્યારે પરમાણુય કક્ષકો જે સરખી ઊર્જા વાળી હશે એ ભેગી થશે તો આણ્વીય કક્ષક રચાશે બરાબર એવું અહીંયા આગળ કીધું હે ઓકે હવે અહીંયા આગળ થોડું ધ્યાન આપજો બરાબર તો આ જે ડાયાગ્રામ એ બરાબર હવે આના સિવાય જે એમોટીની જે મેઈન મેઈન વાત હતી એ બી મેં તમને કહી દીધી ટ્રુ ટ્રુફોલ્સ ટ્રુફોલ્સ માટે બરાબર ફરીથી કહી દઉં કે એટોમિક ઓર્બિટ એકબીજા જોડે મિક્સ થાય તો મોલિક્યુલર ઓર્બિટ બને બરાબર જેવી રીતે એટમ માટે એટોમિક ઓર્બિટ હોય એવી રીતે મોલિક્યુલ્સ માટે મોલિક્યુલર ઓર્બિટલ હોય જેવી રીતે એટમમાં એટોમિક ઓર્બિટમાં ઇલેક્ટ્રોન હોય એવી રીતે મોલિક્યુલમાં મોલિક્યુલર ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ હોય બરાબર જેટલી મો એટોમિક ઓર્બિટ ભેગી થાય એટલી ને એટલી મોલિક્યુલર ઓર્બિ ઓર્બિટલ બનતી હોય બરાબર એના પછી જે એટોમિક ઓર્બિટલ હોય યુનિ ન્યુક્લિયર હોય બરાબર અને મોલિક્યુલર ઓર્બિટલ હશે પોલી ન્યુક્લિયર હશે ક્લિયર બે ટાઈપની મોલિક્યુલર ઓર્બિટલ હશે એક એનર્જી હાઈ હશે એક એનર્જી લો હશે હાઈ એનર્જી હશે તો એ બી એમઓ હશે અને લો એનર્જી હશે તો એને આપણે બી એમઓ કહીશું ક્લિયર ઓકે બીજું કે તમે એને ઘણી વખત અને અલગ રીતે બી લખતા હો છો બરાબર કે તમારી જોડે લેસ લેસદેન ચૌદ ઇલેક્ટ્રોન હે બરાબર તો તમે એને આવી રીતે બી લખતા હો છો બરાબર આવી રીતે લખો છો ઘણી વાર્ષિકમાં વન એસ બરાબર પછી સિગમા સ્ટાર વન એસ ક્લિયર પછી સિગમા ટુ એસ સિગમા સ્ટાર ટુ એસ બરાબર પછી ટાઈ પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઇ ટુ પી વાય એવી રીતે તમે આગળ આગળ લખતા જાઓ છો બરાબર એના પછી સિગમા ટુ પી ઝેડ બરાબર તો આવી રીતે લખો છો તો ઘણી વખત શું એ કે આ બે એને નીકાળ દે બરાબર ને એના બદલે એવું બી લખે કે કે સ્ટાર બરાબર એવું લખીએ કે 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 સ્ટાર તો હવે અહીંયા કે કે સ્ટાર કેમ લખ્યું હોય તો સમજો કે આપણું કોઈ બી પરમાણુ એ બરાબર મતલબ કોઈ બી અણુ હોય સમજો કે કોઈ બી પરમાણુ એ આઇટમ હે તો એના અંદર જે પહેલી હોય એને કે કહેવાય બીજીને એલ કહેવાય ત્રીજીને એમ કહેવાય એના પછી ચોથી હોય એને એન કહેવાય કે એલ એમ એન બરાબર તો એના હિસાબથી મેં અહીંયા વનને હટાવી દીધું તો વનને હટાવ્યું તો એની વનની કે મતલબ એની વન એસ અને કે સ્ટાર મતલબ એની સિગ્મા સ્ટાર વન એસ અહીંયા ધારકે મારે ટુને હટાવવું હોય તો હું આવું બી લખી શકું એલ એલ સ્ટાર બરાબર એવું બી લખી શકું સમજને પડે તો પછી ટુ બી હટી જશે એલ એલ સ્ટાર લખવાથી પણ કોઈ એને મતલબ એલ એલ સ્ટાર એવું જલ્દીથી લખશે નહીં એનું કારણ કે એલ એલ સ્ટાર લખવાથી બી બધું હટી જશે કેમ બધું હટી જશે કેમ કે લાસ્ટ સુધી શું એ સિગ્મા ટુપીઝ હેડ જ છે તો અગર એલ એલ સ્ટાર લખવા ગયો હોય તો બધું હટી જશે બરાબર એટલા માટે બધું હટાવવાનું નહીં એ ઘણી વખત શું એ કે સ્ટાર લખે તો આમ જો કે કે સ્ટાર લખશે તો એ વખતે સિગમા વન એસ અને સિગ્મા સ્ટાર વન એસને લખવાની જરૂર નથી કેમ કે અહીંયા આગળ જે કે છે એનો અહીંયા આગળ એણે ઉલ્લેખ કરી દીધો છે તો ધ્યાન રાખજો કોઈ વાર કે સ્ટાર લખેલું હોય તો ગભરાવાનું નહીં કે 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 સ્ટાર શું બરાબર એલ 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 સ્ટાર એવું નહીં લખે કે એલ એલ સ્ટાર લખશે તો એલ મતલબ શું થઈ ગયું એન બરાબર ટુ થઈ ગયું ક્વોન્ટમ નંબર અને ટુ ઉધી જ છે આપણા ક્વોન્ટમ નંબર વધારે હે નહીં તો બધી નીકળી જશે પછી કોઈ લખવાનું જ નહીં રહે બરાબર તો એવું કરશે નહીં એ લોકો સારું હવે બરાબર હવે આના ઉપરથી એને તમને શું પૂછશે તો એક તો એને તમને આના ઉપરથી બોન્ડ ઓર્ડર પૂછશે બરાબર તો વન હાફ એન બી માઇનસ એન એ તો તમને આવડી જશે બોન્ડ ઓર્ડર બીજું પૂછશે તમને મેગ્નેટિક પ્રોપર્ટી બરાબર મેગ્નેટિક પ્રોપર્ટી મેગ્નેટિક પ્રોપર્ટી શું હોય તો એને ગુજરાતીમાં કહેવાય ચુંબકીય ગુણધર્મ શું કહેવાશે ચુંબકીય ગુણધર્મ તો જુઓ હવે મેગ્નેટિક પ્રોપર્ટી બે પ્રકારની હોય એક હોય ડાયામેગ્નેટિક અને બીજું હોય પેરામેગ્નેટિક બરાબર ડાયા મેગ્નેટિક મતલબ એને કહેવાય પ્રતિચુંબકીય શું કહેવાશે સોરી ડાયા મેગ્નેટિકને કહેવાશે અનુચુંબકીય શું કહેવાશે અનુચુંબકીય બરાબર ક્લિયર અને પેરા મેગ્નેટિક હશે એને કહેવાશે પ્રતિચુંબકીય બરાબર હવે મને પ્રતિક ડાયાલાલ ચુંબનીય સોરી ઓકે તો આને કહેવાશે પ્રતિચુંબકીય બરાબર ગુજરાતી બોલું છું અને આને કહેવાશે અનુચુંબકીય બરાબર હવે ઇંગ્લિશવાળા ધ્યાન રાખજો ડાયા મતલબ જેના અંદર બધા ઇલેક્ટ્રોન પેરમાં હશે દેવું પ્રતિચુંબકીય મતલબ બધા ઇલેક્ટ્રોન જોડીમાં હશે પ્રતિચુંબકીય મતલબ બધા ઇલેક્ટ્રોન કેવા હશે જોડીમાં હશે બરાબર એને આપણે ડાયા કહીશું ઓલ ઇલેક્ટ્રોન ઇન પેર પેરા મતલબ કોઈ બી ઇલેક્ટ્રોન અનપેર રહી ગયો હશે મતલબ કોઈ બી ઇલેક્ટ્રોન એના અંદર અનપેર રહી ગયો તો એની જે મેગ્નેટિક પ્રોપર્ટી હશે કેવી થઈ જશે પેરામેગ્નેટિક થઈ જશે અનુચુંબકીય થઈ જશે તો ક્લિયર આના ઉપરથી બી આપણને ઘણી વખત ક્વેશ્ચન પૂછતા હોય મેગ્નેટિક પ્રોપર્ટીનો બી ક્વેશ્ચન પૂછતા હોય છે કે ભાઈ અનુચુંબકીય થશે કે પ્રતિચુંબકીય થશે એવા બી ક્વેશ્ચન આપણને પૂછે છે બરાબર તો હવે હું તમને એક ક્વેશ્ચન સોલ્વ કરાઉં છું અહીંયા આગળ ક્વેશ્ચન એવો હોય મારી જોડે એન છે બરાબર એન નાઇટ્રિક ઓક્સાઇડ બરાબર હવે મને પૂછ્યું કે આનો બોન્ડ ઓર્ડર શું છે બરાબર અને એની મેગ્નેટિક પ્રોપર્ટી શું હોય ક્લિયર N -O, oxide, NO નાઇટ્રિક નાઇટ્રિક ઓક્સાઇડનો બોન્ડ ઓર્ડર શું હોય અને એની મેગ્નેટિક પ્રોપર્ટી શું હોય તો હમ જો NO ના જોડે ઇલેક્ટ્રોન કેટલા પંદર હે બરાબર તો આ કોના માટે લેસ દેન ચૌદ માટે બરાબર અને આ કોના માટે ગ્રેટર દેન ચૌદ માટે ક્લિયર તો એના અંદર પંદર હે તો હું પહેલાં પંદર ઇલેક્ટ્રોન ભર દઉં છું બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર અગિયાર બાર દેખો અહીંયા હું હુંડ રૂલ એપ્લાય કરું છું કયો રૂલ એપ્લાય કરું છું હુંડનો રૂલ એપ્લાય કરું છું બરાબર અગિયાર બાર એના ભી તેર ચૌદ બરાબર ને એટલે પંદર તો ટોટલી મેં પંદર ઇલેક્ટ્રોન ભર દીધા એ હવે એને પંદર ઇલેક્ટ્રોન માટે બોન્ડ ઓર્ડર મને ખબર હે ટુ પોઈન્ટ ફાઇવ હશે કેટલો હશે ટુ પોઈન્ટ ફાઇવ એ કેવી રીતે ખબર હોય તો મને ચૌદનો ખબર હે કે ત્રણ એ બોન્ડ ઓર્ડર તો પંદરનો કેટલો હશે ટુ પોઈન્ટ ફાઇવ તો એ ગણવાની જરૂર નહીં એનો બોન્ડ ઓર્ડર ટુ પોઈન્ટ ફાઇવ હશે હવે મેગ્નેટિક પ્રોપર્ટી શું હશે તો આની પેરામેગ્નેટિક થશે કેમ કે જુઓ અહીંયા એક અનપેર ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન કેવો હોય અનપેર ઇલેક્ટ્રોને બરાબર તો મેગ્નેટિક પ્રોપર્ટી શું થઈ જશે આની પેરામેગ્નેટિક થઈ જશે મતલબ કે આનું ચુંબકીય થઈ જશે ક્લિયર તો આવા બધા પ્રશ્નો પૂછે છે ઓકે બીજો પ્રશ્ન કેવો હોય તો બીજો પ્રશ્ન એમ પૂછવે મને બરાબર કે મારી જોડે એન ટુ એ બરાબર ચલો અને એમાંથી એન ટુ માઇનસ બને બરાબર એન ટુમાંથી શું બને એન ટુ માઇનસ બને તો જે નવો ઇલેક્ટ્રોન હશે બરાબર જે ન્યૂ એડેડ ઇલેક્ટ્રોન હશે એ ક્યાં આવશે બરાબર એન ટુમાંથી એન ટુ માઇનસ બને તો નવો ઇલેક્ટ્રોન ક્યાં આવશે બરાબર મતલબ ન્યુ ઇલેક્ટ્રોન કાં આવે બરાબર તો એવા ઓપ્શન હાલ દીધા તમને ઓપ્શન એ બી સી ડી ચલો ઓપ્શનમાં તમને એવું આલ્યું કે જે નવો ઇલેક્ટ્રોન હશે બરાબર એ ક્યાં આવશે તો સીગમા ટુ પી ઝેડમાં આવશે યા ફિર પાઈ ટુ પી એક્સમાં આવશે યા ફિર તમને એમ કીધું કે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડમાં આવશે કે યા ફિર તમને કોઈ બી પૂછી લીધું બરાબર કે ભાઈ પાઈ કે સીગમા કોઈ બી મતલબ આલ લીધું કે પાઈ કે સિગ્મા સ્ટાર ટુ એસમાં આવશે બરાબર તો એમ કીધું કે એન ટુમાંથી એન ટુ માઇનસ બનશે તો નવો ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો સમજો જ્યાં સુધી એન ટુ હશે ત્યાં સુધી એની જોડે ચૌદ ઇલેક્ટ્રોન હશે બરાબર ફોર્ટીન ઇલેક્ટ્રોન હશે પણ જેવો એન ટુ માઇનસ બનશે એટલે એના જોડે પંદર થઈ જશે તો જેવો પંદર થશે બરાબર તો એ વખતે એનું જે ટ્રાન્ઝિશન છે એ ચેન્જ થઈ ગયું હશે અને એમાં જે ટ્રાન્ઝિશન હશે આ પ્રકારનું થઈ જશે બરાબર જ્યારે પંદર થશે એટલે બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને પંદર મતલબ આ ટાઈપનું જે એક ટ્રાન્ઝિશન હશે એ જોવા મળશે કદાચ એવું બને કે મારો ચિતાર આગો પાછો થઈ ગયો હોય ચૌદ માટે અલગ હોય બરાબર ગ્રેટર દેન ચૌદનો આ હોય અને લેસ દેન ચૌદનો આ હોય તો ભાઈ તમે સેટઅપ કરી દેજો મારો અહીંયા મતલબ કયો ચિતાર કયો છે એ સમજાવવાનો મારો ઉદ્દેશ્ય નહીં એ બરાબર કે કયો લેસ દેન ચૌદ માટેનો હોય કયો ગ્રેટર દેન ચૌદ માટેનો હોય એવું સમજાવવાનો મારો ઉદ્દેશ્ય નહીં હું તમને એવું સમજાવવા માગું તમને આના ઉપરથી એક તો બોન્ડ ઓર્ડરના પ્રશ્નો પૂછે બરાબર એક તો આના ઉપરથી તમને કેવા પ્રશ્નો પૂછે બોન્ડ ઓર્ડરના પ્રશ્નો પૂછે બીજું તમને આના ઉપરથી મેગ્નેટિક પ્રોપર્ટીના પ્રશ્નો પૂછે મતલબ કે ચુંબકીય ગુણધર્મના પ્રશ્નો પૂછશે કે ભાઈ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય તો લાસ્ટમાં અનપેર ઇલેક્ટ્રોન હશે તો પેરામેગ્નેટિક મેગ્નેટિક અનુચુંબકીય અને લાસ્ટમાં બધા પેરિંગમાં હોય છે તો ડા મેગ્નેટિક થઈ જશે પ્રતિચુંબકીય બીજું તમને એમ પૂછે કે ફલાણામાંથી ઢીકણું થયું મતલબ કે સમજો કે ઓટુ માઇથી ઓટુ માઇનસ થયું બરાબર તો જે ટ્રાન્ઝિશન એ ક્યાંમાં થયું તો તમારે જોઈ લેવાનું કે ઓટુ માઇથી ઓટુ માઇનસ થયું તો ઓ ટુના અંદર ધારો કે સીગમાં ટુ પીસ હેડમાં હતો તો જ્યારે ઓટું માઇનસ બન્યું એ વખતે ઇલેક્ટ્રોન કેમાં ગયા બરાબર તો એ પ્રકારના બી તમને અહીંયા આગળ પ્રશ્નો પૂછી શકે એવું એક સિમ્પલ પ્રશ્ન પૂછું હું તમને કે મારી વડે એચ ટુ બરાબર એમાંથી એચ ટુ માઇનસ બન્યું એચ ટુમાંથી શું બન્યું એચ માઇનસ તો ચાલો એચ ટુ હશે એ વખતે શું હશે સિગમાં વન એચ ટુ હશે અને એચ ટુ માઇનસ વખતે શું થયું સિગ્મા વનએસ બરાબર અને અહીંયા બે એક આવી ગયું કેમ કે એચ ટુ માઇનસમાં ટોટલ ઇલેક્ટ્રોન ત્રણ થઈ ગયા ને તો એનો મતલબ કે ટ્રાન્ઝેક્શન શું થયું મતલબ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા તો સિગ્મા વન એસ ટુમાંથી જે નવું ટ્રાન્ઝેક્શન થયું એ સિગમા સ્ટાર વનએસમાં થયું એવો ઓપ્શન મારે ચૂઝ કરવાનો રહેશે હવે આના માટે હું તમને એક હોમવર્ક આપું છું બરાબર તમારે એનો મને આન્સર કરવાનો હોમવર્કનો કે મારી વડે સીએન એ બરાબર એમાંથી સીએન માઇનસ બને તો ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કેમાંથી કેમાં થશે બરાબર મતલબ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કેમાંથી કેમાં થશે હોમવર્ક એ બરાબર સીએન મા સીએન मे सी एन माइनस बने तो इलेक्ट्रॉन क्या थी क्या जैसे बराबर बीजो एक होमवर्क है मार जोड़े ओ टू माइनस टू है बराबर एम ओ टू प्लस टू बने तो इलेक्ट्रॉन क्या थी क्या जैसे बराबर ओ टू माइनस टू है बराबर सॉरी ओ टू माइनस टू नहीं है बराबर समझो के मारी जड़े ओ टू प्लस वन है बराबर एम ओ टू प्लस टू बने बराबर ओ टू प्लस वन है देखो होमवर्क समझ लेजो ओ टू प्लस वन बराबर ओ टू प्लस वन में ઓ ટુ પ્લસ ટુ બને તો ઇલેક્ટ્રોન કઈ કઈ મોલિક્યુલર ઓર્બિટમાંથી કઈ મોલિક્યુલર ઓર્બિટમાં ટ્રાન્સફર થયા હશે બરાબર તો એવો મારો જે હોમવર્કનો ક્વેશ્ચન એ અહીંયાથી એ તમને તો દેખો એક તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે પછી એમ પૂછશે કે કયું પેરામેગ્નેટિક કયું ડાયામેગ્નેટિક મેગ્નેટિક એ પ્રકારના અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે ક્લિયર ધારો કે હું તમને એમ કહું કે ભાઈ ફ્લોરિન એફ બરાબર તો પેરામેગ્નેટિક છે કે ડાયા મેગ્નેટિક તમારે ફ્લોરીનમાં શું કરવાના અઢાર ઇલેક્ટ્રોન ભર દેવાના બરાબર તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ બરાબર પંદર સોળ સત્તર અઢાર બરાબર તો તમે અઢાર ઇલેક્ટ્રોન ભર દીધા પછી તમારે જોઈ લેવાનું હવે પેરામેગ્નેટિક આવે કે ડાયા આવે બરાબર ચલો બે ચાર છ આઠ દસ બાર ચૌદ બરાબર પંદર સોળ સત્તર અઢાર ક્લિયર ઓકે વાંધો નહીં તો પહી એ જે બી આવતું હશે ડાયા બરાબર તો તમારે એને આન્સર કરી દેવાના તો આ પ્રકારના જે બી ક્વેશ્ચન હશે બરાબર ચિતાર ઉપરથી આવશે એના સિવાય ચિતાર ઉપરથી તમારે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાના ક્વેશ્ચન આવશે બરાબર ક્લિયર પછી આ કે કે સ્ટારનો શું મતલબ એ બરાબર અને મેં તમને શું કીધું બોન્ડ ઓર્ડર માટે તમે ડાયરેક્ટલી કરી શકો ક્લિયર એના સિવાય મેં તમને બોન્ડ ઓર્ડર માટે એક ફોર્મ્યુલા આપ્યું એ બરાબર ટોટલ બોન્ડ અપોન સિગ્મા બોન્ડ સારું હવે એના ઉપરથી હું તમને એક ક્વેશ્ચન કરીને બતાવું છું કે સીઓ થ્રી માઇનસ ટુ એ બરાબર તો આના અંદર બોન્ડ ઓર્ડર શું થશે તો સીઓ થ્રી માઇનસ ટુનું સ્ટ્રકચર આવું થશે બરાબર સીઓ થ્રી માઇનસ ટુનું જે સ્ટ્રક્ચર હશે આવું થશે ક્લિયર ફટાફટ તમે બોન્ડ ઓર્ડર શોધો હું પાટિયું સાફ કરું એટલી વાર બરાબર એના પછી આપણે નહીં તો હું શોધીને કહું છું એનું બોન્ડ ઓર્ડર કેટલું એ બરાબર તમે એને ભલે વિડીયો આપણો લાઈવ નહીં એ પણ તમે એટલી વાર શોધો એટલે તમને કંટાળો ના આવે ટોપાવો ટણપાવ બરાબર ઓકે તો એ જોઈ લો ખાલી તમને નહીં તો હું ટોપાઓ ટણપાવો બરાબર તમને નહીં તો ભાઈ ખોટું ના લગાડતા શું કામ કહું તમને તમે તો માધું વિસ્તારો છો બધા ફ્રેન્ડ્સ છો બરાબર ઓકે તો હવે જો બોન્ડ ઓર્ડર મેળવેલો શું એ ટોટલ બોન્ડ અપોન સિગ્મા બોન્ડ ટોટલ બોન્ડ અપોન સિગ્મા બોન્ડ તો જો ટોટલ બોન્ડ કેટલાય ચાર બરાબર અને સિગ્મા બોન્ડ કેટલાય ત્રણ તો ફોર બાય થ્રી તો આના માટે બોન્ડ ઓર્ડર કેટલો આવશે વન પોઈન્ટ થ્રી થ્રી બરાબર તો ધ્યાન રાખજો આના માટે જે બોન્ડ ઓર્ડર આવશે એ વન પોઈન્ટ થ્રી થ્રી આવશે પછી એમ પૂછે કે એન ટુ ટુ બરાબર એનો બોન્ડ ઓર્ડર તો તમારે શું કરવાનું આને હટાવી દેવાનું ઓ ટુ માઇનસ ટુનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરી દેવાનો ક્લિયર હવે ઓ ટુ માઇનસ ટુમાં કેટલાય સોળ તો આનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે બે આવશે સમજો એવું પૂછ્યું એને ટુ ઓ બોન્ડ ઓર્ડર શું પૂછ્યું એનએ ટુ ઓ બોન્ડ ઓર્ડર બરાબર તો આને હટાવી દેવાનો ઓ ટુ માઇનસ ટુ કરી દેવાનો ઓ ટુ માઇનસ ટુ એટલે અઢાર ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર તો અઢાર ઇલેક્ટ્રોન માટે બોન્ડ ઓર્ડર જે આવતો હોય એ તમારે લખી દેવાનો સોળ ને બે અઢાર અઢાર માટે બોન્ડ ઓર્ડર એક આવશે કેટલો આવશે એક આવશે તમે ગણ દેજો ચૌદ માટે ત્રણે પછી ઘટતા 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 અઢાર માટે કેટલો આવશે બોન્ડ ઓર્ડર વન થઈ જશે ક્લિયર તો આવી રીતે બી તમે આન્સર કરી શકો બોન્ડ ઓર્ડરના સારું હવે હવે અને મારો જે મેઇન પ્રશ્ન એ સ્ટેબિલિટીનો બરાબર તો બોન્ડ ઓર્ડર તો તમને આવડશે બરાબર બોન્ડ ઓર્ડર આવડશે એના પછી તમને મેગ્નેટિક પ્રોપર્ટી આવડશે મતલબ કે ચુંબકીય ગુણધર્મ આવડશે એના પછી ક્યાંથી ક્યાં ગયું મતલબ વન એસથી વનમાં ગયું કે ક્યાં ગયું એટલે ઢેકડે ફલાણે ક્યાં ગયું બરાબર મતલબ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝેક્શન કઈ બાજુથી કઈ બાજુ તરફ ગયું એમ પૂછે બરાબર કે ઓ ટુથી ઓ ટુ માઇનસ ટુ બને તો ઇલેક્ટ્રોન કઈ ઓર્બિટ કઈ મોલિક્યુલર ઓર્બિટમાંથી કઈ મોલિક્યુલર ઓર્બિટમાં ગયા એવું પૂછે યા ફિર તમને મેં એમઓટીની જે થિયરી હતી બરાબર તો એમઓટીની બી મેં તમને થિયરી કહી દીધી કે આખી એમઓટીમાં ટીએફટી માટે કેટલા કામની બરાબર એમઓટી તો એ બી મેં તમને કીધું બરાબર પછી એનર્જી બતાવી દીધી મેં તમને ડાયાગ્રામના અંદર હવે આપણે જે સમજવાનું એને મેઇન સમજવાનું સ્ટેબિલિટી બરાબર હવે એના ક્વેશ્ચન સમજવાને સ્ટેબિલિટી મતલબ સ્થાયીતા સારું તો હવે ધ્યાનથી સમજજો સ્ટેબિલિટી ને બરાબર હું ખાલી જોઈ લઉં છું બરાબર સ્ટેબિલિટી અથવા સ્થાયીતાને બહુ ધ્યાનથી સમજજો બહુ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એ સ્ટેબિલિટી યા ફિર સ્થાયીતા ક્લિયર અને જેટલું બી હોમવર્ક આવ્યું એટલું મન કરીને પાછું રિટર્ન આપવાનું હોય બરાબર ઓકે હવે સ્ટેબિલિટી અથવા સ્થાયિતા માટે ધ્યાન રાખજો બરાબર તો એવું હે કે સ્ટેબિલિટી પ્રપોઝનલ ટુ બોન્ડ ઓર્ડર બરાબર સ્ટેબિલિટી પ્રપોઝનલ ટુ બોન્ડ ઓર્ડર બરાબર ધ્યાન રાખજો સ્થાયિતા એ બંધ ક્રમાંકના સમપ્રમાણમાં એ બરાબર સ્ટેબિલિટી પ્રપોઝનલ ટુ બોન્ડ ઓર્ડર આ પહેલો રૂલ એ એના પછી રૂલ નંબર 2 હે બરાબર બરાબર હવે આ રૂલ 1 ને બરાબર હવે રૂલ નંબર 2 શું હે તો એ ધ્યાન રાખજો બરાબર રૂલ નંબર 2 માં એવું કીધું હે કે જે ન્યુટ્રલ નંબર્સ આર મોર સ્ટેબલ ધેન ફ્રેક્શનલ નંબર ન્યુટ્રલ બોન્ડ ઓર્ડર આર મોર સ્ટેબલ ધેન ફ્રેક્શનલ બોન્ડ ઓર્ડર બરાબર તો આ રૂલ નંબર 2 હે કે ન્યુટ્રલ બોન્ડ ઓર્ડર્સ આર મોર સ્ટેબલ ધેન ફ્રેક્શનલ બોન્ડ ઓર્ડર અને એના પછી રૂલ નંબર થ્રી એ ઘણી વખત શું એ રૂલ ટુ પાળે ના પાળે મતલબ આ જે રૂલ એને બરાબર એ રેર યુઝ થાય આ જે રૂલ હે એ રેર યુઝ થાય એટલો બધો ઘણીવાર યુઝ નથી બી થતો બરાબર અમુક ટાઈમે શું હોય કે પેપર સેટરને ખુદને ખબર ના કે આવો રૂલ હે તો એ લોકો ખાલી આટલું જ ફોલો કરે સ્ટેબિલિટી પ્રપોઝનલ ટુ બોન્ડ ઓર્ડર તો આ રૂલ એને બરાબર તો જરૂરી નહીં એ યુઝ કરવો આ રૂલને રૂલ ટુને યુઝ કરવો એટલો બધો જરૂરી હે નહીં અગર રૂલ વન યુઝ કરો તો બી ચાલશે સ્ટેબિલિટી પ્રપોઝલ ટુ બોન્ડ ઓર્ડર આ રૂલ ત્યારે યુઝ થશે જ્યારે તમારો પેપર સેટર બહુ માઇન્ડેડ હોય કેમેસ્ટ્રી બહુ સારી રીતે ભણી હોય તો આ રૂલ યુઝ કરશે બાકી યુઝ નહીં કરે અને રૂલ નંબર થ્રીમાં એવું કીધું હોય કે નેગેટિવ હોય બરાબર એના બી ન્યુટ્રલ હોય બરાબર અને સોરી રૂલ નંબર થ્રીમાં ઊંધું હોય બરાબર પોઝિટિવ એના બી ન્યૂટ્રલ એના બી નેગેટિવ બરાબર સ્ટેબિલિટી માટે એવું કીધું એ બરાબર સ્ટેબિલિટી માટે અગર બોન્ડ ઓર્ડર સેમ આવે તો બરાબર અગર બોન્ડ ઓર્ડર સેમ આવે તો क्लियर ध्यान रख जो बॉन्ड एंगल करता अलग है बराबर बॉन्ड एंगल ना रूल फाइव करता अलग है ओले आम माइनस आग आम प्लस आग है क्लियर तो स्टेबिलिटी में है कीधुके पॉजिटिव स्टेबल होना न्यूट्रल की स्टेबिलिटी ओछी होता नेगेटिव ओँी होगेटिवनी स्टेबिलिटी केम क्या ओछी होम के नेगेटिव एन इलेक्ट्रॉन वर्चे रिपल्सन है और रिपल्सन कारण एनी स्टेबिलिटी घटी जाए ओके हम स्टेबिलिटी प्रपोजनल टू बॉन्ड ऑर्डर हम तर क्वेश्चन करूँ बराबर अलग अलग क्वेश्चन है बराबर स्टेबिलिटी प्रपोजनल टू बॉन्ड ऑर्डर સારું હવે તમને એમ કહું કે લિથિયમ એલઆઈ ટુ બરાબર એના પછી મારી જોડે ઓ ટુ એ અને એન ટુ એ ક્લિયર હવે આમાં કોણ વધારે સ્ટેબલ હે બરાબર એલઆઈ ટુ ઓ ટુ અને એન ટુ આમાં સૌથી વધારે સ્ટેબલ કોણ હે બરાબર તો એને આનો જે બોન્ડ ઓર્ડર આવશે લિથિયમનો એ વન આવશે ક્લિયર આનો બોન્ડ ઓર્ડર આવશે એ ટુ આવશે અને આનો જે બોન્ડ ઓર્ડર આવશે એ થ્રી આવશે તો તમે કહેશો કે ભાઈ નાઇટ્રોજન વધારે સ્ટેબલ હે કોણ વધારે સ્ટેબલ એ નાઇટ્રોજન કારણ કે સ્ટેબિલિટી પ્રપોઝનલ ટુ બોન્ડ ઓર્ડર ક્લિયર ઓકે તો તમે આવી રીતે કહી શકો અને અભી ધાર્યો કે મે તમને કોઈ બીજો ક્વેશ્ચન પૂછી લીધો બરાબર કે માર જોડે આ હોય સમજો કે Cl2 હે બરાબર S2 હે બરાબર તો આ બંનેમાં કોણ વધારે સ્ટેબલ હશે તો તમે Cl2 નો બોન્ડ ઓર્ડર દેખશો તો ક્લોરિન ક્લોરિન સિંગલ બોન્ડ હે તો આનો બોન્ડ ઓર્ડર 1 થશે અને સલ્ફર સલ્ફર ડબલ બોન્ડ હે તો આનો બોન્ડ ઓર્ડર 2 થશે તો તમે એમ કહી શકો કે ભાઈ આ વધારે સ્ટેબલ હે ક્લિયર તો આ સિમ્પલ રૂલ હે સ્ટેબિલિટી પ્રોપોશનલ ટુ બોન્ડ ઓર્ડર બરાબર ક્લિયર અને ભાઈ તમને એમ પૂછે બરાબર કે તમારા જોડે O2 -2 હે બરાબર અને તમારી જોડે ઓ ટુ તો હવે આ બંનેમાં કોણ સ્ટેબલ થશે બરાબર ઓ ટુ માઇનસ ટુ અને ઓ ટુમાં વધારે સ્ટેબલ કોણ કોણ વધારે જ થાય તો આનો બોન્ડ ઓર્ડર વન આવશે અને આનો બોન્ડ ઓર્ડર ટુ આવશે બરાબર અને તમને એમ કીધું કે ઓ ટુ પ્લસ ટુ એ બરાબર તો આનો બોન્ડ ઓર્ડર થ્રી આવશે કેટલો આવશે થ્રી આવશે ક્લિયર તો હવે કોણ વધારે સ્ટેબલ હોય તો સૌથી વધારે સ્ટેબલ ઓ ટુ પ્લસ ટુ હશે એના કરતાં પછી ઓ ટુ હશે અને એના પાર શું આવશે ઓ ટુ માઇનસ ટુ આવશે ક્લિયર તો બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી સ્ટેબિલિટીએ જેનો બોન્ડ ઓર્ડર વધારે એ વધારે સ્ટેબલ હે ક્લિયર હવે એને એમ કીધું કે ન્યુટ્રલ કરતાં જે ફ્રેક્શનલ હોય એની સ્ટેબિલિટી ઓછી હોય એનો મતલબ શું હોય કે ધારો કે હવે આ રૂલને સમજજો બરાબર આ રૂલમાં એવું હોય કે ધારો કે કોઈનો બોન્ડ ઓર્ડર પોઈન્ટ ફાઇવ બરાબર કોઈનો બોન્ડ ઓર્ડર વન પોઈન્ટ ફાઇવ અને કોઈનો બોન્ડ ઓર્ડર વન એ બરાબર મતલબ કોઈનો બંધ ક્રમાંક એક પોઈન્ટ પાંચ એ અને બીજો કોઈ એ કે એનો બોન્ડ ઓર્ડર વન એ બરાબર તો આ વેલ્યુ એને એને ફ્રેક્શનલ કહેવાય ફ્રેક્શનલ મતલબ અપૂર્ણાંક સંખ્યા કહેવાય અને આ જે વેલ્યુ ને એને પૂર્ણાંક સંખ્યા કહેવાય મતલબ ન્યૂટ્રલ વેલ્યુ કહેવાય જ્યારે આ બંનેમાં પોઈન્ટ ફાઇવનો ફરક હોય તો તમારે આને સ્ટેબલ કહેવાનું બરાબર મતલબ કે આ આ વધારે સ્થાયી હશે કે જેનો બોન્ડ ઓર્ડર વન હે ક્લિયર આ કેસ વન હમજ જોશું એ કેસ વન બરાબર હવે ધારો કે તમને એમ કીધું કે બોન્ડ ઓર્ડર ટુ પોઈન્ટ ફાઈવ અને બીજા કોઈનો બોન્ડ ઓર્ડર વન એ બરાબર તો હવે સમજો આ ફ્રેક્શનલ વેલ્યુએ અને આ ન્યૂટ્રલ વેલ્યુએ પણ ફ્રેક્શનલ વેલ્યુ અને ન્યૂટ્રલ વેલ્યુ વચ્ચે ડિફરન્ટ વન પોઈન્ટ ફાઈવનો એ તો એવી એવી કન્ડિશનમાં તમારે ફ્રેક્શનલ વેલ્યુને વધારે સ્ટેબલ કહેવાની શું કહેવાની ફ્રેક્શનલ વેલ્યુને વધારે સ્ટેબલ કહેવાની સમજો અગર ન્યુટ્રલ વેલ્યુ અને ફ્રેક્શનલ વેલ્યુનો ડિફરન્ટ પોઈન્ટ ફાઇવ એ તો પછી ન્યૂટ્રલ વેલ્યુ વધારે સ્ટેબલ એ અને ન્યૂટ્રલ વેલ્યુ અને ફ્રેક્શનલ વેલ્યુનો જે જે ડિફરન્ટ એ પોઈન્ટ ફાઇવથી વધારે તો પછી જે વેલ્યુ વધારે એ વધારે થાય બરાબર સમજાવું તમને ધારો કે એમ કીધું કે એ બી સી ડી ઈ બરાબર આ હે આનો બોન્ડ ઓર્ડર હે ટુ બરાબર આનો બોન્ડ ઓર્ડરે થ્રી પોઈન્ટ ફાઈવ આનો બોન્ડ ઓર્ડર હે ફોર આનો બોન્ડ ઓર્ડરે સેવન પોઈન્ટ ફાઇવ અને આનો બોન્ડ ઓર્ડરે વન પોઈન્ટ ફાઇવ હવે તમને એમ કીધું હોય કે આની અંદર સ્ટેબિલિટી અરેન્જ કરો શું અરેન્જ કરો સ્ટેબિલિટી બરાબર સ્ટેબિલિટી અરેન્જ કરો બરાબર તો હવે સ્ટેબિલિટી અરેન્જ કરવામાં શું થશે સૌથી સ્ટેબલ ડી આવશે કોણ આવશે ડી ક્લિયર કેમ કે એનો બોન્ડ ઓર્ડર વધારે સેવન પોઈન્ટ ફાઇવ ચલો એના પછી એના સૌથી સ્ટેબલ ડી આવશે એનાથી ઓછો સ્ટેબલ કોણ આવશે તો સી આવશે કોણ આવશે સી આવશે ક્લિયર ઓકે એનાથી ઓછો સ્ટેબલ કોણ આવશે સીથી ઓછો સ્ટેબલ બરાબર તો સીથી ઓછો સ્ટેબલ આવશે બી આવશે બરાબર બીથી ઓછો સ્ટેબલ કોણ આવશે બરાબર બીથી ઓછો સ્ટેબલ આવશે એ આવશે બરાબર એથી ઓછો સ્ટેબલ કોણ આવશે ઈ આવશે ક્લિયર હવે અહીંયા તો એવું જે આપણે જોઈતું હતું એ થયું નહીં બરાબર હવે આપણે જે જોઈતું હતું એવું કરીએ ચલો હવે ધારો કે અહીંયા મેં ફોર પોઈન્ટ ફાઈવ કરી દીધું શું કરી દીધું ફોર પોઈન્ટ ફાઇવ ક્લિયર અને હવે ધારો કે મને સ્ટેબિલિટી પૂછીએ હવે એ તો શું એવું કોઈ હતું નહીં એવું બરાબર હવે મેં ધારો કે મને સ્ટેબિલિટી પૂછીએ તો કેવી રીતે કરવાનું તો સૌથી સ્ટેબલ ડી આવશે કેમ કે હવે એને બાકીની જે ટુ એ ફોર પોઈન્ટ ફાઇવે ફોર એ સેવન પોઈન્ટ ફાઇવે મતલબ સેવન પોઈન્ટ ફાઇવના અને પોઈન્ટ ફાઇવની ફરકવાળી કોઈ વેલ્યુ હે નહીં અહીંયા તો સૌથી સ્ટેબલ ડી આવશે ડી કરતાં જે ઓછો સ્ટેબલ આવશે એ સી આવશે હવે દેખો હવે બોન્ડ ઓર્ડર આનો વધારે આનો ઓછો હોય પણ પોઈન્ટ ફાઇવનો ફરક હોય ને તો મેં તમને શું કીધું ફ્રેક્શનલને વધારે સ્ટેબલ કરવાનું એટલે શું આવશે સી આવશે પછી બી આવશે કેમકે હવે ફરક વધવા લાગ્યો બરાબર એના પછી આવશે એ ને એના પછી આવશે ઈ ક્લિયર તો આવી રીતે સ્ટેબિલિટી નક્કી થાય પણ જરૂરી નહીં કે આ રૂલને હર હંમેશ યુઝ કરવો કેમ કે તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરશો ધારો કે આવા સોલ્વ કરશો ઓ ટુ માઇનસ બરાબર ઓ ટુ પ્લસ ઓ ટુ માઇનસ ટુ ઓ ટુ બરાબર ઓ ટુ પ્લસ ટુ આવા એમસીક્યુ અગર તમે સોલ્વ કરશો બરાબર તો એના અંદર જરૂરી નહીં એ કે એણે આ રૂલને ફોલો કર્યો હોય એણે ડાયરેક્ટ બી કહી દીધું હોય કે બોન્ડ એન્ગલ બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ મતલબ જરૂરી નહીં કે એણે આ રૂલને ફોલો કર્યો હોય અગર આ તો કોઈ અચ્છા ટીચરે સારા ટીચરે તો આ રૂલને ફોલો કરશે બાકી આ રૂલ એટલો બધો બી પ્રોપર રૂલ નહીં કે જેને ફોલો કરવો જરૂરી સારું હવે હવે એને આપણે રૂલ નંબર વન અને રૂલ નંબર થ્રી ઉપરથી થોડી વાત કરીએ ઘણી વખત કેવું થાય બોન્ડ ઓર્ડર સેમ થઈ જાય બરાબર તો બોન્ડ ઓર્ડર સેમ થઈ જાય એ વખતે તમારે જોવાનું હોય કે પોઝિટિવ ન્યુટ્રલ અને નેગેટિવ મતલબ જે પોઝિટિવ હશે વધારે સ્ટેબલ હશે એના બી ન્યુટ્રલ આવશે એના બી નેગેટિવ આવશે તો નેગેટિવને કેમ ઓછા સ્ટેબલ કીધાએ તો નેગેટિવના અંદર શું થશે ઇલેક્ટ્રોનિક રિપલસન થશે બરાબર એટલે નેગેટિવની અંદર સ્ટેબિલિટી ઓછી થઈ જશે કોના કારણે ઇલેક્ટ્રોનિક રિપલ્સનના કારણે નેગેટિવની જે સ્ટેબિલિટી બેટા એ ઓછી થઈ જશે એની સ્ટેબિલિટી ઘટી જશે ક્લિયર હે તો આ ધ્યાન રાખવાનું બરાબર ઇલેક્ટ્રોનિક રિપલ્શનથી જે નેગેટિવ હોય એની સ્ટેબિલિટી ઘટી જશે સારું હવે એક ક્વેશ્ચન પૂછું બરાબર આના ઉપરથી દેખો હવે ક્વેશ્ચન સમજજો શું હે તમને એમ કીધું એ બરાબર કે મારા જોડે એલ આઈ ટુ બરાબર પછી એલ આઈ ટુ પ્લસ બરાબર અને એલઆઈ ટુ માઇનસ બરાબર આ ત્રણે ક્લિયર એલઆઈ ટુ પ્લસ બરાબર એલ આઈ ટુ માઇનસ ચાલુ હવે રૂલ વન શું હોય બરાબર તો રૂલ વન એવું હોય કે બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી બરાબર રૂલ વન શું હોય બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી અને રૂલ નંબર ટુ બરાબર એ એ એટલું જરૂરી નહીં તો ડાયરેક્ટ રૂલ નંબર થ્રી બરાબર પોઝિટિવ ન્યુટ્રલ અને નેગેટિવ ઓકે તો પહેલાં એને આપણે બધાના બોન્ડ ઓર્ડર નીકાળી દેવા પડશે તો હું એને નિકાળ દઉં તમે નિકાળ દેજો તમારે આનો બોન્ડ ઓર્ડર વન આવશે તમે જાતે નિકાળ દેજો પછી બરાબર તમે નવરા બે નીકાળ દેજો ઓલું ડાયાગ્રામ બાયાગ્રામ દોરીને આનો બોન્ડ ઓર્ડર વન આવશે આનો બોન્ડ ઓર્ડર આવશે પોઈન્ટ ફાઇવ બરાબર અને આનો બી બોન્ડ ઓર્ડર આવશે પોઈન્ટ ફાઇવ આનો બોન્ડ ઓર્ડર પોઈન્ટ ફાઇવ આવશે આનો પોઈન્ટ ફાઇવ અને આનો વન આવશે તો ચલો રૂલ વનમાં શું કીધું કે બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી મતલબ જેનો બોન્ડ ઓર્ડર વધારે એની સ્ટેબિલિટી વધાર તો સૌથી વધારે સ્ટેબિલિટી કોની આવશે એલઆઈ ટુની આવશે દેખો રૂલ વન બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી તો દેખો અમુક લોકો એને ગધેડા અમુક ગધેડા હશે ને આવું કરશે કે ન્યુટ્રલ અને માઇનસ તો એ શું કરશે કે આ ન્યુટ્રલ એન તો આની વચ્ચે મૂકી દો મેં એવું નહીં કીધું એ મેં એને અહીંયા લખ્યું હોય કે બોન્ડ ઓર્ડર સેમ આવે ને તો આવું કરવાનું દેખો હજી સુધી સેમ નહીં આવે આ પોઈન્ટ ફાઇવે આ પોઈન્ટ એ तो अलग है तो आऊँ कर जरूर नहीं है क्लियर तो पहला रूल वन देखा बॉन्ड ऑर्डर प्रपोजनल टू स्टेबिलिटी देखो बॉन्ड ऑर्डर प्रपोजनल टू स्टेबिलिटी देखा बेटा क्या कि हजी बॉन्ड ऑर्डर अलग है सेम आए पी आ, आ रूल बात करनी तो देखो बॉन्ड ऑर्डर वार नहीं स्टेबिलिटी हम देखो अँ भींट फावे अँ भी पॉइंट मतलब हम बॉन्ड ऑर्डर सेम है हम बॉन्ड ऑर्डर क्यों आयो सेम तो पीछे आ रूल ना वापरवा कोशिश करवा तो चलो बॉन्ड ऑर्डर सेम है તો જે પોઝિટિવ હશે વધારે સ્ટેબલ હશે મતલબ કોણ વધારે સ્ટેબલ હશે એલઆઈટ ટુ પ્લસ અને એનાથી ઓછો ઓછો સ્ટેબલ કોણ હશે એલ આઈટ ટુ માઇનસ તો આના અંદર જે સ્ટેબિલિટી હશે આવી થશે બરાબર કેમ કે આનો બોન્ડ ઓર્ડર પોઈન્ટ ફાઇવ આનો બી બોન્ડ ઓર્ડર પોઈન્ટ ફાઇવ અને આનો બોન્ડ ઓર્ડર વન તો આ એને સ્ટેબલ થયું રૂલ વનના કારણે આ કોના કારણે સ્ટેબલ થયું રૂલ વનના કારણે કેમ કે બોન્ડ ઓર્ડર પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી રૂલ વનના કારણે આ સ્ટેબલ થયું અને આ બેનો જે ઓર્ડર આપણે નાખ્યો ને એ રૂલ ટુ પરથી નાખ્યો કેમ કે બોન્ડ ઓર્ડર સેમ હે તો પછી આપણે જે એના ઉપર ચાર્જ હતો એ જોયો સારું એક હોમવર્ક આપું છું બરાબર હોમવર્ક એવું હોય કે મારી જોડે એચ ટુ એ બરાબર એચ ટુ પ્લસ એ બરાબર અને એચ ટુ માઇનસ છે ક્લિયર તો આની અંદર સ્ટેબિલિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર જોઈએ મારે બરાબર એચ ટુ એચ ટુ પ્લસ અને એચ ટુ માઇનસ બરાબર આના અંદર સ્ટેબિલિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર જોઈએ બરાબર પછી બીજો એક હું તમને આપું છું હોમવર્ક બરાબર બરાબર બીજું હોમવર્ક એ બી ટુ એ બરાબર બી ટુ માઇનસ ટુ એ અને બી પ્લસ ટુ એ અના અંદર મારે સ્ટેબિલિટી નો ઇન્ક્રીઝિંગ ઓર્ડર જોઈએ બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી બરાબર તો આ બનને માં મારે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી જોઈએ છે બરાબર તો આ તમારું હોમવર્ક છે તમે ક્વેશ્ચન નોટ ડાઉન કર દો બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી અહીંયા આગળી મારે જોઈએ છે ક્લિયર તો મેં અહીંયા તમને જે હતું ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ભણાઈ દીધું એના પછી બોન્ડ એંગલ ના રૂલ ભણાઈ દીધા એના પછી મે તમને મોટી ઉપરથી ડાયાગ્રામ સમજાવી દીધું એના પછી મેં તમને એમઓટી થિયરી બી સમજાવી દીધી ક્લિયર હવે એને બોન્ડ પોલારિટી ઉપર થોડી વાત કરવી કરવીએ મારે બરાબર આમ તો મેં કાલે બોન્ડ પોલારિટી ઉપર બહુ બધી વાત કરીએ પણ આજે હું થોડી વાત કરીશ બોન્ડ પોલારિટી ઉપર ધ્યાન આપજો હવે બોન્ડ પોલારિટી ઉપર કેવી થોડી વાત કરવી એ તો સમજાવી દઉં બરાબર તો હવે બોન્ડ પોલારિટી જે ટૉપિક એને ફરીથી રીસ્ટાર્ટ કરી દઉં બરાબર ચલો હવે બોન્ડ પોલારિટી ઉપર જે મારે વાત કરવી એ સાંભળજો બહુ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે શું કહેવા માગું છું હું બોન્ડ પોલારિટી ઉપર ઓકે તો કાલે મેં જે સમજાયું બરાબર એ તો તમે મારા વિડીયો લેક્ચરમાં જોઈ લેજો બોન્ડ પોલારિટીમાં હવે મારે તમને એમ કહેવું હોય કે જે બેન્ઝિને બરાબર યા ફિર જે ટોલ્યુને બરાબર તો આ બધા હાઇડ્રોકાર્બન એ બરાબર આ એક ટાઈપના શું હોય હાઇડ્રોકાર્બન હે બરાબર બેન્ઝીન ટોલ્યુન ઝાયલિન બરાબર આ એક ટાઈપના હાઇડ્રોકાર્બનએ બરાબર અને ધ્યાન રાખજો હાઇડ્રોકાર્બન નોન પોલર હોય કેવા હોય નોન પોલર મતલબ કે અદ્રુવ્ય હોય છે બરાબર મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો તો બરાબર તો એ મેં અહીંયા પૂછ્યું હતું ટોલ્યુઇન તો તમારે શું કરવાનું ટોલ્યુનને નોન પોલર રાખી દેવાનું એ બરાબર એટલે તમારે ટોલ્યુન બહુથી એકદમ નોન પોલર થઈ જશે બરાબર એના પછી તમારે આવો ઓર્ડર અરેન્જ કરવાનો હતું પેરા મેટા અને ઓર્થો બરાબર મતલબ ટોલિવિનને નોન પોલર કર દેવાનું હતું ક્લિયર તો આ એક વાત હતી કે બેન્ઝિન ટ્રોલ્યુન આ બધા જે બી હશે એ નોન પોલર થઈ જશે કેમકે હાઇડ્રો કાર્બનએ અને બીજી એક વસ્તુ સમજો કે અહીંયા કેવું હોય કે અહીંયા બી કાર્બને એટલે આટલે બી કાર્બન હોય તો આ જે બંધ એના કાર્બન કાર્બન વચ્ચે બંધે તો અહીંયા કેવું હશે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં કોઈ ડિફરન્ટ નહીં હોય મતલબ કે વિદ્યુત ઋણતામાં કોઈ તફાવત નથી તો આ બોન્ડ હશે નોન પોલર રહેશે ક્લિયર પણ જ્યારે અહીંયા ક્લોરીન લાગશે તો આ કાર્બન એના ક્લોરીન એ તો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ડિફરન્ટ આવશે એટલે એના અંદર પોલરિટી આવવાની સ્ટાર્ટ થઈ જશે બાકી જો બેન્ઝીનમાં બી કેવું કાર્બન કાર્બન હે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્ટ તો હે નહીં તો એમાં બી પોલારિટી આવશે નહીં એટલે નોન પોલર રહેશે જો હવે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગેન હેપટેન ઓકટેન નોન એન્ડ ડેકેન આ બધા નોન પોલર હોય આ બધા કેવા હોય નોન પોલર જનરલી ઓર્ગેનિક મટિરિયલ નોન પોલર હશે જે બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે એ બધા જનરલી કેવા હશે નોન પોલર હશે બરાબર હા પણ ધારો કે હું તમને આવો ક્વેશ્ચન પૂછું બરાબર મેં ધારો કે તમને કાલ ટોલ્યુનવાળો ક્વેશ્ચન પૂછ્યો એના બદલે અગર મેં ક્વેશ્ચન આવો પૂછ્યો હોત બરાબર તો આન્સર થોડો ચેન્જ થતો ધારો કે મેં અહીંયા તમને ક્લોરોબેન્જિન આલ દીધું હોત બરાબર એના પછી મેં તમને અહીંયા હાલ્યું હોત ઓર્થોક્લોરોબેન્ઝિન બરાબર અહીંયા મેં તમને આલ દીધું હોત મેટા ક્લોરોબેન્ઝિન બરાબર અને મેં તમને અહીંયા આલ દીધું હોત પેરા ક્લોરોબેન્ઝિન બરાબર તો હવે આનો આન્સર શું થતો તો હવે ધ્યાન રાખજો આ એના આની પોલારિટી આમ હોત આ ડાયરેક્શનમાં ક્લિયર હવે આ અને આ આની પોલારિટી સેમ ડાયરેક્શનમાં હોત ખબડી બરાબર ચાલો અહીંયા મેટર રાખું છું તો આ આની પોલારિટી આમ હોત આની આમ હોત ક્લિયર તો થોડી કેન્સલ થવાના ચાન્સ હતા ને આમાં ફૂલ્લી કેન્સલ થઈ જાય તો હવે આની અંદર આન્સર શું થાય દેખો આની અંદર આ બી આમ જઈ રહીએ અને આ બી આમ જઈ રહીએ તો આમાં બે પોલારિટી સેમ ડાયરેક્શનમાં થઈ રહી છીટાના હિસાબથી બરાબર આમાં પોલારિટી ઉપરની સાઈડ જઈ રહી તો આનો જે આન્સર હોત એ શું બનતો તો આવો બનતો આન્સર કે સૌથી વધારે જે પોલર હતું એ આપણું ઓર્થો રહેત અને ઓર્થોથી એક સ્ટેપ પાછળ કોણ રહેત ક્લોરોબેન્જિન કેમકે હવે ક્લોરોબેન્જિન પોલર થશે કેમ કે અહીંયા કાર્બન અહીંયા ક્લોરીન હે તો પોલારિટી પ્રોડ્યુસ થશે એના પછી આવશે આપણો મેટા શું આવશે મેટા ને એના પછી લાસ્ટમાં આવશે આપણો પેરા કેમ કે પેરા તો નોન પોલર રહેશે તો અગર મેં ક્લોરીનનો ક્વેશ્ચન પૂછ્યો હોત તો આવો થઈ જાય આન્સર બરાબર મેં અગર ક્લોરીનનો ક્વેશ્ચન પૂછ્યો હોત તો આન્સર આવો થઈ જાત બરાબર તો એ ધ્યાન રાખજો અગર મેં ક્લોરીનનો ક્વેશ્ચન પૂછ્યો હોત તો આન્સર આવો થઈ જતો બરાબર તો આ વાત હૈ બરાબર પોલારિટીની અંદર ઓકે પણ મેં જે ક્વેશ્ચન પૂછ્યો એ ક્લોરીનનો નહોતો મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ હાઇડ્રોકાર્બનનો હતો ટોલ્યુનનો હતો તો એના અંદર તમારે આન્સરની અંદર આવું કરવાનું હતું કે જે ટોલ્યુન એ લાસ્ટમાં રાખવાનું હતું એના પછી તમારે પેરા રાખવાનું હતું બરાબર એના પછી તમારે મેટા રાખવાનું છે બરાબર એના પૈ તમારે ઓર્થો રાખવાનું એ કે ટોલીને મેં ટોટલી નોન પોલર કહી દીધું એ બરાબર કેમ કે એ શું એ હે ઓકે તો આથી બોન્ડ પોલારિટીમાં એક નાની આપણી રજૂઆત બરાબર એના સિવાય પોલર મોલિક્યુલ નોન પોલર મોલિક્યુલ તમને ઓળખતા આવડી ગયા વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ તમને આવડી ગયા બરાબર સારું હવે હું તમને પોલારિટી માટે એક ક્વેશ્ચન પૂછું બરાબર ઇન્ક્રીઝિંગ

बराबर इंक्रीजिंग ऑर्डर ऑफ पोलारिटी आज अलग अलग मॉलिक्यूल्स है बराबर एने ना इंक्रीजिंग ऑर्डर में अरेन्ज करना है आ आरु होमवर्क है बराबर नोट डाउन कर दो पोलारिटी मैं मतलब कि आना अंदर ध्रुव्यता चढ़ते क्रम तेरे जनवा है क्लियर ओके तो मैं तमने पोलारिटी अंदर ऑर्थोमेटा पहला भी कीधुँ बीजू मैं तुम कीधो थीटा बराबर बॉन्ड पोलारिटी प्रपोजनल टू प्रपोजनल टू वन बाय थीटा है मतलब अगर एंगल बढ़े तो पोलारिटी घटसे से है, એના ઉપર તમને ગમે તે ક્વેશ્ચન પૂછી લે કે અહીંયા એક્સ છે અહીંયા વાય બરાબર એનો થીટા નાઇન્ટી એ બરાબર અને હવે ધારો કે તમને એમ કીધું હોય કે અહીંયા એક્સ છે ને અહીંયા વાય બરાબર ને અહીંયા થીટા વન ટ્વેન્ટી કરી દીધું હોય તો પોલારેટીમાં શું થશે બરાબર તો ધ્યાન રાખજો પોલારેટી ડિક્રીઝ થશે એવું તમારે લખી દેવાનું હોય ચિંતા કર્યા વગર બરાબર ઓકે તો આ રીતે તમે આન્સર આપી શકશો ઓકે હવે હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું છું બરાબર કે પોલારિટીના અંદર થોડું એડવાન્સ ક્વેશ્ચન છે ચલો આ એને ક્લોરોબેન્જીન મારા જોડે તો આની જે પોલારેટીએ વન પોઈન્ટ ફાઇવ ડી બાય કેટલી વન પોઈન્ટ ફાઇવ ડી આની જે પોલારિટી પોલારેટીએ બરાબર ઓકે તો હવે હું તમને એમ પૂછું કે મારા જોડે અગર આવો મોલિક્યુલ બરાબર અહીંયા ક્લોરીને બરાબર આટલે ક્લોરીને અહીંયા ક્લોરીને અને અહીંયા ક્લોરીને બરાબર તો આના માટે મ્યુ શું હશે ક્લિયર અગર ક્લોરોબેન્જિનની જે બોન્ડ પોલારિટી એ વન પોઈન્ટ ફાઇવ ડી હોય તો આ જે બનાવ્યું મેં બરાબર વન ટુ થ્રી બરાબર ફોર ફાઇવ મતલબ શું બનાવ્યું મેં વન ટુ થ્રી ફાઇવ ચેટ્રા ક્લોરોબેન્ઝીન બરાબર તો એના માટે બોન્ડ પોલારિટી શું હશે હું તમને ઓપ્શન આલ દઉં છું અલગ અલગ બરાબર ઓપ્શન અલગ અલગ હાલ દઉં છું ચલો ઝીરો ડીબાય હશે ટુ પોઈન્ટ ફાઇવ ડી બાય હશે બરાબર વન પોઈન્ટ ફાઇવ ડીબાય હશે કે વન ડી બાય હશે ક્લિયર તો આ બી તમારું હોમવર્કે આ બી શું એ તમારું હોમવર્ક એ છોડું વિચારશો આવડી જશે બહુ ઇઝી એ બરાબર એકદમ ઈઝી એ કે અગર ક્લોરોબ એન્જિનની બોન્ડ પોલારિટી આટલી હે બરાબર એની જે ધ્રુવી ચાક માત્રા એ તો પછી આ જે હે બરાબર એની ધ્રુવી ચાક માત્રા કેટલી હશે બરાબર આ એક હોમવર્ક એ આપણું બોન્ડ પોલારિટી ઉપરથી ક્લિયર એના ભઈ મેં તમને BF3 NH3 વાળો એક ક્વેશ્ચન આપ્યો એ બી બરાબર બોન્ડ પોલારિટી ઉપરથી એક હોમવર્ક એ આપણું હોમવર્કના આન્સર તમે કરી શકશો મને WhatsApp બરાબર ઓકે તો આ બધા જે ક્વેશ્ચન હતા એ હતા બોન્ડ પોલારિટી ઉપરથી સારું હવે બીજું તમારે એને મને એમ કહેવાનું હોય કે બરાબર તમારી જોડે એનો ટુ એ બરાબર એનો ટુ માઇનસ બરાબર એન એચ ટુ માઇનસ બરાબર એનો થ્રી માઇનસ ક્લિયર એચ ટુ પ્લસ ક્લિયર તો આ બધાની મને ટાઈપ વધીને કહેવાની હોય બરાબર આ તમારું હોમવર્ક આ બધાને ટાઈપ બરાબર એના શેપ બરાબર એના અંદર એલપી આ બધું તમારે મને વોટ્સઅપ કરવાનું હોય ક્લિયર તો આ બધાની અંદર ટાઈપ શેપ એલપી આ બધું વોટ્સઅપ કરવાનું હોય બીજું ઓલું ધ્યાન રાખજો એન બરાબર એન ટુ ઓ કેવો એ લિનિયર બરાબર એન ટુ લિનિયર એ વન એટી એ મોસ્ટ આઈએમપી એ બરાબર ધ્યાન રાખજો અને બીજી મેં એક એક વિડીયોમાં વાત કરીએ કે અગર તમને સી ઓ પ્લસ હાલ દીધું બરાબર તો આના માટે બોન્ડ ઓર્ડર કેટલો થશે થ્રી પોઈન્ટ ફાઇવ થશે અને આ કેમિસ્ટ્રીમાં એકલું એવું હોય કે જેનો બોન્ડ ઓર્ડર થ્રી પોઈન્ટ ફાઇવ હે કેવી રીતે આવ્યું કોઈ કશું ખબર ખબર નહીં કોઈને બી બરાબર બસ થ્રી પોઈન્ટ ફાઇવે એનો બોન્ડ ઓર્ડર એ ધ્યાન રાખજો બીજું એક ક્વેશ્ચન હું તમને એવું પૂછી રહ્યું બરાબર કે તમને એમ કે કાર્બાઇડ આયન પૂછે બરાબર કાર્બાઇડ આયન કોને કહેવાય બરાબર તો સી ટુ માઇનસ ટુ બરાબર આને કાર્બાઇડ આયન કહેવાશે આને શું કહેવાશે કાર્બાઇડ આયન બરાબર સી ટુ માઇનસ ટુને કહેવાય કાર્બાઇડ આયન ઘણી વખત આવી રીતે બી લખે કેલ્શિયમ કાર્બાઇડ બરાબર સી એ સી ટુ આવી રીતે લખે તો જે કાર્બાઇડ આયન આવું હશે બરાબર સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ માઇનસ બરાબર આને કહેવાશે કાર્બાઇડ આયન તો એના અંદર સિગ્મા બોન્ડ કેટલો એક એના અંદર પાઇ બોન્ડ બે એ બરાબર અગર કોઈ જગ્યાએ એવું પૂછે કે કાર્બાઈડ આયનમાં સિગ્મા બોન્ડ કેટલા અને પાઇ બોન્ડ કેટલા તો કાર્બાઈડ આયન સી ટ્રીપલ બોન્ડ સી હશે માઇનસ માઇનસ કાર્બાઈડ આયનમાં એક સિગ્મા બોન્ડ હશે કાર્બાઈડ આયનમાં પાઇ બોન્ડ બે હશે ક્લિયર બરાબર તો આને કાર્બાઈડ કહેવાશે તો ધ્યાન રાખજો કાર્બાઈડ બરાબર એના સિવાય અમુક તમને ખબર હોવી જોઈએ બરાબર આ જે બરાબર એને એઝાઇડ કહેવાય શું કહેવાય એઝાઇડ કહેવાશે બરાબર એન થ્રી માઇનસને શું કહેવાશે એઝાઇડ કહેવાશે અને એન માઇનસ થ્રી એને નાઇટ રાઇડ કહેવાય શું કહેવાય નાઇટ રાઇડ બરાબર આજે એઝાઇડ એ બી આપણો લિનિયર શેપમાં હશે બરાબર જે એઝાઇડે એ બી આપણો કેવો હશે લિનિયર શેપમાં હશે બરાબર અને આના અંદર બી બોન્ડ એંગલ હશે વન એટી હશે ધ્યાન રાખજો એઝાઇડમાં બી બરાબર તો આજે એઝાઇડ એઝાઇડે બરાબર એના અંદર બી વન એટી હશે અને એન ડબલ બોન્ડ એન હોય એને એઝો કહેવાય શું કહેવાય એઝો કહેવાય એટલે એ તો ખબર હે આ બધું ઓર્ગેનિકમાં આવશે ચિંતા નહીં એના ભી એન એચ ટુ એનએચ ટુ એને હાઇડ્રેઝીન કહેવાય બરાબર શું કહેવાય હાઇડ્રેઝીન અથવા હાઇડ્રેઝોન બરાબર અગર તમને આની અંદર પૂછે સંકરણ બરાબર તો તમે એને આને અલગ કર દેવાનું એક એનએચ ટુ પ્લસ એક એનએચ ટુ માઇનસ બરાબર તો અલગ અલગ હાઇબ્રિડાઈઝેશન આવશે બીજું તમને એનએચ ફોર એનો થ્રીમાં પૂછે હાઇબ્રિડાઈઝેશન તમને એમ પૂછે કે એનએચ ફોર એનો થ્રીમાં સંકરણ શોધો હાઇબ્રિડાઈઝેશન તો તમારે આ બંનેને અલગ કરી દેવાના એક બનાવી દેવાનું એનએચ ફોર પ્લસ અને બીજું બનાવી દેવાનું એનો થ્રી માઇનસ આનું બી શોધી દેવાનું હાઇબ્રિડેજનને આનું બી શોધવાનું બંનેનું અલગ અલગ હાઇબ્રિડેઝન ફાઇન્ડ કરવાનું ધારો કે તમને એઝાઇડમાં હાઇબ્રોજન પૂછે તો એને કટ કરી દેવાનું એનએચ ટુ પ્લસ એનએચ ટુ માઇનસ ને આના ઉપરથી પછી એનું હાઇબ્રિડાઇઝેશન અલગ અલગ નીકાળવાનું ધારો કે તમને પૂછે એઝાઇડનો શેપ કેવો હોય તો એઝાઇડનો શેપ લિનિયર રહેશે બરાબર ધ્યાન રાખવાનું એઝાઇડ એન થ્રી માઇનસ એઝાઇડ કહેવાશે એન માઇનસ થ્રી નાઇટ્રાઇડ કહેવાશે બરાબર તો આના અંદર ઇલેક્ટ્રોન સાત તરીકે એકવીસને એક બાવીસ હોય આના અંદર ઇલેક્ટ્રોન ને ત્રણ દસ હોય બરાબર એઝો કોને કહેવાશે તો આવા જે હશે અને એઝો કહેવાશે ક્લિયર અને હાઇડ્રોજીન કહેવાશે અગર આવા કમ્પાઉન્ડમાં તમને હાઇબ્રિડાઇઝેશન પૂછે સંકરણ પૂછે તો ભાઈ એના બે ભાગ કરી અને તમારા અલગ અલગ સંકરણ કહેવાના ક્લિયર હવે એને બીજા તમને કેવા પ્રશ્નો પૂછે બરાબર તો બીજા પ્રશ્નો થોડા ટ્વિસ્ટ કરીને પૂછે તો કેવું ટ્વિસ્ટ કરીને પૂછે સમજો તમને એમ કહે કે એનએચ એ બરાબર એનએચ થ્રી અગર એચ પ્લસ લઈ લે બરાબર તો એનએચ ફોર પ્લસ બનાવશે તો હવે આના હાઇબ્રિડેશનમાં ચેન્જ થશે કે નહીં થાય મતલબ કે આના સંકરણમાં કોઈ ફેર પડશે કે નહીં તો હવે જુઓ હવે એનએચ થ્રીનું એસપી થ્રી એ અને એનએચ ફોર પ્લસ બનશે તો બી એસપી થ્રી રહેશે મતલબ કે એના હાઇબ્રિડેશનમાં કોઈ ફરક નહીં પડે પણ ધારો કે તમને બીજો કોઈ પ્રશ્ન પૂછે ધારો કે તમને એમ કે બી એફ થ્રી એ બરાબર અને એફ માઇનસ મેળવી લે બરાબર બી એફ થ્રી એફ માઇનસ મેળવીને આવું બનાવે બી એફ ફોર માઇનસ શું બનાવે બી એફ ફોર માઇનસ અને હવે તમને પૂછે કે હાઇબ્રિડેશનમાં ચેન્જ થશે કે નહીં તો તમે અગર આનું હાઇબ્રિડેશન દેખશો ને તો તમારા હાઇબ્રિડેશન આવશે એસપી ટુ એ તમે નીકાળી દેજો એસપી ટુ આવશે અને આનું અગર દેખવા જશો તો ત્રણ ને ચાર સાતને એક આઠ બરાબર આનું આવશે એસપી થ્રી મતલબ કે અહીંયા આગળ હાઇબ્રિડેશનમાં ચેન્જ થાય છે તો હવે આના ઉપરથી ક્વેશ્ચન કેવો બને કે તમને ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી અલગ અલગ હાલ દે અને પછી એમ કે કઈ એવી રિએક્શન હે કે જેના અંદર હાઇબ્રિડેશનમાં ચેન્જીસ થઈ રહ્યા અથવા તો સંક્રમણમાં બદલાવ થઈ રહ્યા છે બરાબર તો એવા અલગ અલગ પ્રકારના એ લોકો ક્વેશ્ચન ડિઝાઇન કરી શકે બરાબર તો ધારો કે આ રિએક્શન એમાં હાઇબ્રિડેશનમાં ચેન્જ નહીં થતું આ જે રિએક્શન એમાં હાઇબ્રિડેશનમાં ચેન્જ થઈ રહ્યું હોય બરાબર તો આવા અલગ અલગ પ્રકારના દેવો હવે તમને હું એમ પૂછ્યું કે મારી રીતે એસો ટુ એ બરાબર એની મેં ટુ ભેગી રિએક્શન કરીને એસો થ્રી બનાવ્યું બરાબર તો ચલો હવે આ જે રિએક્શન એસો ટુ બરાબર પ્લસ ઓ ટુ ગીવ એસો થ્રી બરાબર આ રિએક્શન એ તો એમાં સલ્ફરનું જે હેબ્રિટાઈશન એ ચેન્જ થાય કે નહીં થતું આ હોમવર્ક હોમવર્કે બરાબર એસો ટુ નહીં ઓ ટુ જોડે રિએક્શન કરાવીને એસો થ્રી બને છે તો સલ્ફરના સંક્રમણમાં કોઈ ફેર પડે કે નહીં પડતો તો આવા અલગ અલગ ટાઈપના તમને ક્વેશ્ચન અહીંયા આગળ પૂછી શકે બીજું બોન્ડ ઓર્ડર માટે ધ્યાન રાખજો બોન્ડ ઓર્ડર માટે કે અગર ઇલેક્ટ્રોન સેમ હશે તો બોન્ડ ઓર્ડર સેમ થશે ઇલેક્ટ્રોન સેમ હશે તો બોન્ડ ઓર્ડર સેમ થશે તમને એવું પૂછે કે ઓપ્શન એ બી સી ડી બરાબર એવા ઓપ્શન પૂછે બરાબર તમને એમ કહી દે કે એન ઓ પ્લસ બરાબર એન્ડ સી પછી તમને એમ કહી દે સીએન માઇનસ બરાબર અને એન ટુ માઇનસ પછી તમને કહી દે ઓ પ્લસ ટુ બરાબર અને ઓ ટુ માઇનસ ટુ બરાબર પછી તમને એમ કહી દે કે એનએચ ટુ પ્લસ બરાબર અને તમને એમ કહી દે એનએચ ટુ માઇનસ બરાબર હવે તમને એમ પૂછે કે કોના અંદર બોન્ડ ઓર્ડર સેમ એ બરાબર અને કોણ આઈસો ઇલેક્ટ્રિકે બરાબર કોના અંદર બોન્ડ ઓર્ડર સેમ એ અને કોણ આઈસો ઇલેક્ટ્રિક બરાબર એવો ક્વેશ્ચન અગર પૂછે તો હવે તમારે બધાના બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવા નહીં વહેવાનું હવે અમુક એના ગોડા હશે ને બુદ્ધિ વગરના એ બધાના બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવા બેસે દેખો આપણે બધાના બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાની નહીં આપણે ઇલેક્ટ્રોન ગણ દઈશું આમાં ઇલેક્ટ્રોન કેટલાય ચૌદ આમાં બી ઇલેક્ટ્રોન છે ચૌદ આમાં ઇલેક્ટ્રોન કેટલાય તો ચૌદ આમાં ઇલેક્ટ્રોન કેટલાય પંદર બરાબર આમાં સોરી આમાં આઠને હા છ ચૌદ જ છે આમાં ઇલેક્ટ્રોન ચૌદ આમાં ઇલેક્ટ્રોનને સોળ આમાં ઇલેક્ટ્રોનને સાત સાતને બે નવ નવમાંથી એક ગયું આઠ આમાં ઇલેક્ટ્રોને દસ તો દેખો આવા ઇલેક્ટ્રોન અલગ હે બરાબર તો આઈસો ઇલેક્ટ્રોનિક કોને કહેવાય છે આમાં ઇલેક્ટ્રોન સેમ હોય તો પહેલાં તો આઈસો ઇલેક્ટ્રોનિક આ છે ચૌદ ચૌદ અને ઇલેક્ટ્રોન સરખા હશે તો બોન્ડ ઓર્ડર સરખા હશે કેમ કે ઇલેક્ટ્રોન સરખા હશે તો એમનો જે ચિતાર બનશે એમનો જે ડાયાગ્રામ બનશે એ સરખો બનશે એના અંદર તમે વન હાફ એન બી માઇનસ એને કરશો તો એની જે વેલ્યુ આવશે ઇક્વલ આવશે બરાબર તો જેના બી ઇલેક્ટ્રોન સેમ બરાબર તો જે આઇસો ઇલેક્ટ્રિકલ સ્પીસીઝ હોય એના બોન્ડ ઓર્ડર સેમ હોય બરાબર ટીએફટી માટે અગર ક્વેશ્ચન આવે તો બી કામ લાગશે કે જે સ્પીસીઝ આઈસો ઇલેક્ટ્રિકલ હોય એના બોન્ડ ઓર્ડર સેમ હોય અને બીજું એમની મેગ્નેટિક પ્રોપર્ટી પણ સેમ હોય મતલબ કે અગર એક પેરા મેગ્નેટિક હશે તો બીજો બી પેરામેગ્નેટિક હશે એક ડાયા મેગ્નેટિક હશે તો બીજો બી ડાયા મેગ્નેટિક હશે ક્લિયર તો બોન્ડ ઓર્ડરમાંથી બી આ પ્રકારના તમને એમસીક્યુ પૂછી શકે દેખો ફરીથી હું ખાલી એમસીક્યુની ટાઈપ બતાવી રહ્યો છું કે તમને એવું કહી દે કે બરાબર કોના બોન્ડ ઓર્ડર સેમ હે કોની મેગ્નેટિક પ્રોપર્ટી સેમ હે બરાબર તો તમે શું કરશો આખા બધાના ડાયાગ્રામ બનાવવા બેસશો મતલબ આનો ડાયાગ્રામ બનાવશો આનો બનાવશો બધાના ચિતાર બનાવવા બેસો તો પછી ટાઈમ ખૂટી જશે તો બધાના ચિતાર બનાવવા બેવાનું નહીં એવી કન્ડિશનમાં તમારે ધ્યાન રાખવાનું કે આઈસો ઇલેક્ટ્રિકલ હોય એના બોન્ડ ઓર્ડર સેમ હોય એના અંદર મેગ્નેટિક પ્રોપર્ટી બી સેમ હોય અને જરૂર પડે તો એના શેપ બી સેમ હોય દેખો ફરજીયાત નહીં એ કે શેપ સેમ હોય પણ અગર આ ટાઈપનો ક્વેશ્ચન હે તો તમે લગભગ એના શેપ સેમ હોઈ શકે બરાબર એવું જરૂરી એટલે પણ ફાઇનલ નહીં એ કે હોય જેમ બરાબર તો આ ટાઈપના અલગ અલગ પ્રકારના તમને ક્વેશ્ચન પૂછશે બરાબર આના સિવાય મને જે એક બે પ્રશ્નો સારા લાગ્યા છે બરાબર એવા જે પ્રશ્નો એ બરાબર એ તમને પૂછી દેવું અને તમારે મને એના આન્સર કરવાના છે બરાબર ઓકે ચલો હવે પ્રશ્ન એવો હોય કે જે બી ટુ એ બરાબર બી ટુ બરાબર બોરોન એના અંદર અગર હુન્ડ રૂલ હે બરાબર એ બ્રેક કરું બરાબર હુન્ડ રૂલ અગર બ્રેક કરું બરાબર તો એનો બોન્ડ ઓર્ડર શું થશે અને એની મેગ્નેટિક પ્રોપર્ટી શું થશે બરાબર દેખો ક્વેશ્ચન એવું હોય કે જે બોરોન હૈ બરાબર બીટ્ટુ એના અંદર અગર હુંડ રૂલને હું વાયોલેટ કરી દઉં મતલબ કે હુંડના નિયમનું પાલન ના કરું તો એનો બોન્ડ ઓર્ડર શું થશે અને એની મેગ્નેટિક પ્રોપર્ટી શું થશે બરાબર મતલબ કે એનો ચુંબકીય ગુણધર્મ શું થશે તમારા ઓપ્શન એ વન બરાબર ઝીરો વન ઝીરો બરાબર ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક બરાબર ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક તમારે આન્સર આપવાનું હોય તો આ પહેલો પ્રશ્ન એ કે અગર બોરોનની અંદર હુંડ રૂલ બ્રેક કરી દઈએ તો એના અંદર શું થશે બરાબર ઓકે એના પછી બીજો જે મારો પ્રશ્ન એ બરાબર ક્વેશ્ચન નંબર ટુ ઓકે એચ ટુ એસ હે બરાબર એચ ટુ એસના અંદર એલપી કેટલી હે બરાબર અને એચ ટુ એસ એ પોલર હૈ કે નોન પોલર હે બરાબર તો એ તમારે મને કહેવાનું એ બરાબર ઓકે ચલો એના પછીનો જે પ્રશ્ન જે મને ગમ્યો એ બરાબર એ હું તમને પૂછી લઉં છું પ્રશ્ન ઓકે પ્રશ્ન મારો એવો હોય કે એન ટુ પ્લસ એ બરાબર એન ટુ પ્લસ બરાબર એનું જે ડાયાગ્રામ એ બરાબર એન ટુ જે ડાયાગ્રામ એ દેખો આ ક્વેશ્ચન નંબર થ્રી આ ક્વેશ્ચન નંબર ટુ આ ક્વેશ્ચન નંબર વન બરાબર એન ટુ પ્લસનો જે ડાયાગ્રામ એન ટુ પ્લસનો જે ચિતારે બરાબર એના અંદર સિગમા ટુ પીમાં કેટલા ઇલેક્ટ્રોન એ બરાબર એમાં અંદર સિગ્મા ટુ પી સિગ્મા ટુ પી ઝેડમાં કેટલા ઇલેક્ટ્રોન એ બરાબર એવું પૂછ્યું એ

ઓકે તો હવે હું તમને એમ પૂછવા માગું છું કે મારી જોડે સીએન માઇનસ છે બરાબર ઓકે એના બી સીઓ અને એનો પ્લસ હે બરાબર તો આના માટે શું સેમ થશે બરાબર આના માટે મતલબ શું સેમ થશે ક્લિયર સીએન માઇનસ સીઓ અને એનો પ્લસ માટે શું સેમ થશે ચલો હું તમને ઓપ્શન આપું છું અલગ અલગ બરાબર ઓપ્શન અહીંયા અલગ અલગ હાલ દઉં છું ચલો બોન્ડ ઓર્ડર સેમ થશે બરાબર બોન્ડ લેન્થ સેમ થશે બરાબર બોન્ડ એંગલ સેમ થશે બરાબર બોન્ડ ઓર્ડર સેમ થશે બોન્ડ લેન્થ સેમ થશે કે બોન્ડ એંગલ સેમ થશે કે બોન્ડ એનર્જી સેમ થશે બરાબર અહીંયા બોન્ડ એંગલ ક્લિયર અહીંયા બોન્ડ લેન્થ ક્લિયર અહીંયા એ બોન્ડ ઓર્ડર બરાબર અને આટલે બોન્ડ એનર્જી બરાબર શું સેમ થશે ક્લિયર એવું પૂછ્યું મેં તમને બરાબર હા હવે હું તમને ચલો અહીંયા ક્વેશ્ચન નંબર આ આપણું ફોર બરાબર ક્વેશ્ચન નંબર ફોર સીએન માઇનસ સીઓ અને એનો પ્લસ બરાબર એમાં શું સેમ એ સારું હોય હું તમને એક ક્વેશ્ચન પૂછું બરાબર આનો આ જ ક્વેશ્ચન છે બરાબર સીએન માઇનસ બરાબર સીઓ અને એનો પ્લસ બરાબર આની અંદર સ્ટેબિલિટી બરાબર સ્ટેબિલિટી બરાબર એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર જોઈએ મારે સ્ટેબિલિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી બરાબર અને ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એનર્જી બરાબર ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એનર્જી બરાબર આ બે જોઈએ છે એવું સીએન માઇનસ સીઓ અને એનો આમાં એમાં સ્ટેબિલિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર અને ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એનર્જી હા હું તમને કહી દઉં બોન્ડ એનર્જી પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી બરાબર બોન્ડ એનર્જી પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી આ એક રૂલ હું તમને કહી દઉં છું બોન્ડ એનર્જી પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી તો તમે અગર સ્ટેબિલિટી ફાઇન્ડ કરી દેશો તો તમને બોન્ડ એનર્જી ફટાફટ મળી જશે ક્લિયર અને બીજું એક ધ્યાન રાખજો બોન્ડ એનર્જી પ્રપો ઇનવર્સલી પ્રપોઝનલ ટુ બોન્ડ લેન્થ બોન્ડ એનર્જી ઇનવર્સલી પ્રપોઝનલ ટુ બોન્ડ લેન્થ તો તમે એના અંદરથી બોન્ડ લેન્થ બી ફાઇન્ડ કરી શકશો ક્લિયર સ્ટેબિલિટી ઉપરથી બોન્ડ લેન્થ બી ફાઇન્ડ કરી શકશો ક્લિયર ધ્યાન રાખજો હવે હા હવે હું તમને કહી દઉં દેખો આઈસો ઇલેક્ટ્રોનિક જે હોય બરાબર આઈસો ઇલેક્ટ્રોનિક બરાબર તો એના માટે બોન્ડ ઓર્ડર સેમ હોય બરાબર મેગ્નેટિક પ્રોપર્ટી સેમ હોય પણ એનો મતલબ એવું નહીં કે એના અંદર બોન્ડ લેન્થ બી સેમ હશે બોન્ડ એનર્જી બી સેમ હશે એની સ્ટેબિલિટી બી સેમ હશે એવું નહીં એ સ્ટેબિલિટીને બધું અલગ હોઈ શકે તો એના માટે મેં તમને અહીંયા ક્વેશ્ચન આપ્યો સીએન માઇનસ સીઓ અને એનો પ્લસ એની સ્ટેબિલિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર અને એની જે બોન્ડ એનર્જી એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર અને બીજો ક્વેશ્ચન એવું હોય કે આ લોકો માટે શું સેમ હશે બરાબર શું સેમ હશે અને ઓપ્શન ઇમાં હું લખી દઉં છું મેગ્નેટિક પ્રોપર્ટી શું લખું છું મેગ્નેટિક પ્રોપર્ટી બરાબર મલ્ટિપલ આન્સર બી આવી શકે કે શું સેમ હશે આ લોકો માટે ક્લિયર અહીંયા આગળ થોડા આપણે ક્વેશ્ચન કરી રહ્યા છીએ બરાબર ઓકે ચલો હવે તો હવે તમે અહીંયા ક્વેશ્ચન આપ્યા મેં તમને અલગ અલગ બરાબર તો ધ્યાન રાખજો હવે અલગ અલગ ક્વેશ્ચન આપ્યા છે તમે ક્વેશ્ચનના મને આન્સર બધાએ કરવાના છે બરાબર ઓકે તો બસ આટલા ક્વેશ્ચન મારે તમને આપવા હતા એ મેં તમને આ દીધા એ બરાબર તો તમે આ ક્વેશ્ચનના આન્સર કરજો બીજું કે આપણો જે વિડીયો એ બરાબર એને ખૂબ લાઇક કરો ખૂબ શેર કરો સબસ્ક્રાઈબ કરો બહુ મસ્ત રીતે આપણું ચેપ્ટર ચાલી રહ્યું હોય અને અહીંયા આગળ આપણે બે ચેપ્ટર ભેગા કવર કરી રહ્યા છીએ પ્રિયોડિક પ્રોપર્ટી અને કેમિકલ બોન્ડિંગ એવું નહીં કે તમારે એકલું કેમિકલ બોન્ડિંગ ચાલી રહ્યું હોય બરાબર પ્રિરિયોડિક પ્રોપર્ટી બી ભેગું ચાલશે તો હવે આ ચેપ્ટરનો જે જે લાસ્ટ પોર્શન હતો એને આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ હવે કાલથી આપણે બોન્ડ અને એ બધું આગળ ભણીશું ક્લિયર આયોનિક બોન્ડ કોવેલેન્ટ બોન્ડ એ બધી ચર્ચા કાલથી આપણે સ્ટાર્ટ કરીશું